મમ્મી મને 5000 રૂપિયા જોઈએ છે, આપો મને. એટલે તમારે તો 5000 બોલવું બહુ સહેલું છે, પણ જરાક જોવો તો ખરા કે મારી પાસે 500 રૂપિયા છે કે નહીં. બસ કહી દીધું 5000 રૂપિયા જોઈએ, ઝાડ છે ને હમણાં ખંખેરીને દઉં છું. બા હું કઈ ખાલી હમણાં નથી અહીં બેઠો, મારે પૈસા જોઈએ છે. મને ખબર જ હોય કે તમે બે કોઈ દી નિસ્વાર્થ ભાવે આવ્યા છો મારી પાસે, જ્યારે આવ્યા ત્યારે કઈક પૈસાની જ માંગણી હોય. તો સીધી વાત છે ને મમ્મી, હવે બાળકોને જ્યારે કામ હોય ત્યારે જ માવતર પાસે આવીને બેસે ને. અને આમ પણ તમે છે ને ખબર ને બદલી ગયા છો, હવે ઓલો આદિત્ય કઈક માંગશે ને તો તરત આપી દેશે. મારો દીકરો મારો દીકરો, એના પર કેમ આટલો પ્રેમ આવે છે? લ્યો કેદી જોયું તે? હમણાં થોડી વાર પહેલા તમે બે બેઠા હતા ને, હું રસોડામાં જતી. તમે લોકો છે ને મૂર્ખના સરદાર છો, કે હું એને હું કામ મારો મારો કરું છું. શું કામ? મારે ને એને તો કાંઈ લેવા દેવા નથી, પણ સાંભળો બેઉ જણા, એક એવી છોકરી આરે એના લગ્ન કરાવવા જે ખૂબ પૈસા પાત્ર હોય, અને પછી ધીરે 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 આપણું ભેગું કરવાનું. હા મતતા કાં નથી, પણ મારી પાસે અત્યારે એકેય રૂપિયો નથી, એટલે મહેરબાની કરીને માંગતા નહીં. હા 500 રૂપિયા છે છેલ્લા, હવે એમાંથી તમારે 100 રૂપિયા જોઈએ ને તો આપીશ 300 નું. મારે કઈક શાક ભાજી દૂધ દહીં લાવવું કે ન લાવવું? શું બોલો છો મમ્મી, 100 રૂપિયા નું કઈ નથી આવતું અત્યારે. ઈ જ કહું છું, બહાર નીકળવું હોય ને તો ખિસ્સામાં 2000-4000 રૂપિયા તો હોવા જોઈએ. અને 1250 રૂપિયા નું મારે વળી વસ્તુ આવે છે. ભલે આવતી હોય ને તો એ આવતા મહિના માટે રાખજો, અત્યારે મારી પાસે નથી. એટલે અત્યારે છે ને મારી હારે કોઈ પૈસાની વાત કરતા નહીં. અને તું શું કહેતી હતી? કે આદી હારે તો હું બહુ સારી રીતે બોલું છું ને એને હું પ્રેમથી રાખું છું. તમને લોકોને એ તો ખબર છે ને કે આદી મારો દીકરો નથી. પણ તો હું કામ એટલું બધું રાખો છો? તો રાખવું તો પડે ને, બતાડવું ન પડે, નહીં તો એને ખબર પડી જાય કે આ તો મારી સાવકી માં છે, એટલે પછી એ વર્તન એવું કરે. એટલે અત્યારે તો મારે એની હારે એકદમ સારી રીતે રહેવું પડે. અને તો એને પૈસાવાળી દીકરી હારે પરણાવીએ ને પછી ધીમે ધીમે રૂપિયો રૂપિયો કરીને કટકી લેવાય, હમણાં કાંઈ ન કરાય. પણ બા એવું નક્કી છે કે પૈસાવાળાની છોકરી મળશે અને એ પણ ભોળી જશે? કેવું બોલો છો તમે? મારે ગોતવાની જ ને, હું એવી જ ગોતવાની છું. સારું ગોતી લેજો. અત્યારે પૈસાનું શું છે એ કોને કહી દીધું? 500 રૂપિયા છે, 100-100 આપીશ ને 300માં મારે શાક ભાજી કરિયાણું દૂધ દહીં બધું લાવવાનું છે. 300 રૂપિયા જોતા બરોબર. ઓ ભાઈ 300 વાળી તો હું શું કરીશ? બેન તને તો મારી ખબર છે ને. મને તારી બધી ખબર છે ને એટલે જ કહું છું, આ આખી જિંદગી લુખાને જેમ ભાટકો છો. કોઈ કઈ કામ કર્યું હોત ને તો આવા દિવસ ન હોત. બાએ પણ હાવા ગરીબ ઘરમાં લગ્ન કર્યામાં આપણે શું કરવું? હા પણ આપણે શું કામ ગરીબ રહીએ છીએ, તો શૂન્યમાંથી સર્જન થવાની ખબર પડે ને, કઈ કામ ધંધા કરો. તમારે બેવ જણને જેટલું લડવું એટલું લડી લ્યો, 100-100 રૂપિયાથી વધારે નહીં મળે. અને હા તને કાંઈ બોલવાની અક્કલ બક્કલ છે કે માએ ગરીબ ઘરમાં લગ્ન કર્યા તો માં અમારે આ કરવું પડે? તારી માં છે ને કાંઈ ઓછે લાકડે બળે એવી નથી. આવી હતી મજાનું બધું જોઈને, અમીરાત જોઈને આવી હતી, પણ 5 વર્ષ થયા ન થયા ને બધું ફનાફાટિયા થઈ ગયું, તો એમાં હું શું કરું? એ મને ખબર હોય, થોડુંક તો ટકાવી રાખવું હતું ને એમાંથી. આ જો ને કોણ કોને સલાહ આપે છે. ઓ ભાઈ તું તારી પોટલી નું કર ને તો બહુ થયું, અમને સલાહ નો આપજા. આવે મારા હાથમાં હોય ટકાવવાનું, અને લગ્ન કરીને આવું તરત મારો વર મન બધું આપવા માંડે. સારું હવે છોડો એ બધી માથાકૂટ, હું અંદર જાઉં છું. હા હા બુદ્ધિનો બારદાન મને કહેશે કે કેમ ન ટકાવ્યું. ટકાવવા માટે તો કોશિશ બહુ કરેલી, પણ ઓલાના હાથ કંઈક છૂટા થવા જોઈને. એક એક રૂપિયાનો હિસાબ માગતા હતા, એમાંથી ક્યાંથી હું આઠાના છૂટા કરું? પણ હવે તો બાજી મારા હાથમાં છે, આદિનું એવા ઘરમાં કરું કે રોજ મને કટકી મળતી જાય અને મારો ભંડારો ભરાતો જાય. હવે જો આવ બેટા. આદિ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીકરા. કેમ અત્યારમાં બહાર બેસી ગયા? અરે જવા દે ને, અંદર એટલી ગરમી થતી હતી ને તો મેં કીધું જરા ઓટલે બેહું ને તો 5 મણાના મોઢા દેખાય, જરાક ઠંડક લાગે. સારું કહેવાય. બેટા એક વાત કેવી છે? હા બોલો ને, શું વાત છે? બેટા હવે તારી ઉંમર થઈ, હવે સારી છોકરી જોઈને તારા લગ્ન કરવાનો વિચાર કરું છું, લે ને. અરે જુઓ ને, આ કોઈ સારું પાત્ર મળી જશે એટલે કરી લઈશું, એમાં શું.
ઈ તો હું ગોતી દઈશ, જો ને કેવું પાત્ર ગોતી દઉં તને, અને મારા દીકરાને હારામાં હારી પત્ની લાવી દઈશ, હે ને? હા, કેમ નહીં. આ તમે મારા મમ્મી છો તો એ તો તમારી જ ફરજ છે ને કે દીકરા માટે સારું પાત્ર ગોતવું. હા બેટા, કારણ કે શું થાય છે કહું, આજકાલના છોકરાઓ પોતાનું મનગમતું પાત્ર જોવે ને, એ ખાલી એનું રૂપ જોવે, એની હારે કેવું મીઠાશથી બોલે એટલું જોવે, પણ એને ન ખબર હોય કે આ બધો તો દૂધનો ઉભરો છે, સમી જતા વાર નહીં લાગે. પણ હું જે ગોતીશ ને, લાકડા જેવું ગોતીશ, એ દેખાવડી એ હશે ને, 65% મસ્ત હશે, એવી લાવવાની છું. અરે ના, 65% આપણે આપણા કરતા પણ વધારે પૈસા વાળા હોય એની સાથે સંબંધ ન કરાય, એનું પણ કારણ છે. કારણ કે તમને તો ખબર છે ને કે પપ્પાને જ્યારે બિઝનેસમાં લોસ ગયો ત્યાર પછી હું જ નોકરી કરું છું, અને અત્યારે આપણું ઘર ચાલે છે. તમે વિચાર તો કરો, જો આપણા કરતા વધારે પૈસાવાળી છોકરી આ ઘરમાં આવશે તો આપણે બધા જેમ પ્રેમથી રહીએ છીએ ને, એ પણ રહી નહીં શકીએ. અરે આદી, તું કેવું વિચારે છે બેટા? એ તારા પપ્પાની શાખ હજી પણ અમીરાતમાં જ આવે છે. એ તો હવે સમય સમયને માન છે, ભલે ને એ થોડુંક નુકસાન થયું અને અત્યારે આપણે પાછા સામાન્ય ઘરના થઈ ગયા, પણ અત્યારે આપણા ઘરે જે માગા આવે ને એ પાછા હારા ઘરના જ આવે. સમય બડા બલવાન, ત્યારે ભલે ને આપણે નીચા થઈ ગયા, પણ હવે પાછા એને ઉપડતા વાર નહીં લાગે. એટલે તારા ઘરનું માગવું તો હું સારામાં સારું ગોતીશ, હો ને? ના જુઓ, મારે કોઈ પૈસાવાળી છોકરી સાથે લગ્ન નથી જ કરવા. હું કોઈ મધ્યમ વર્ગની છોકરી હશે ને એની સાથે જ લગ્ન કરીશ. હા આદી, હા, પૈસાવાળા એટલે હું કરોડોપતિની વાત નથી કરતી, પણ આપણા લેવલનું તો હોવું જોઈએ ને, આપણે હાવ તો નીચામાં છીએ નહીં. અરે હવે એમાં સંબંધમાં લેવલ જોવાની શું જરૂર છે? જુઓ, છોકરી સારી હોય, ઘર સંભાળી લે, તમને બધાને સાચવે, એનાથી વિશેષ મારે બીજું શું જોઈએ? હા બેટા, એવી જ છોકરીની વાત કરું છું અને હું એવી જ ગોતીશ, હો ને? બેટા, હા, થોડું કામ હતું. હજી પણ કામ હતું? હા. અને એ પણ થોડું? હા. આ થોડું હોય તો બોલો, શું કામ હતું? બેટા, થોડાક પૈસા જોતા હતા, અનાજ કરિયાણું નથી. અરે અરે, મમ્મી, શું તમે પણ આપું છું ને. હા, વધારે જોઈતા હોય તો કહેજો મને. ના ના, અત્યારે આટલાથી થઈ જશે, એમાં આ મહિનાનું તો બધું અનાજ પાણી આમાં આવી જ જશે, પછી હવે જે ઘટશે ને તો હું તને કહીશ. સારું, ચાલો, મારે લેટ થાય છે, હું નીકળું. હા, જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. અશોક. હા ભાઈ. તું અત્યારે ઓફિસે કેમ આવ્યો છે? એમાં એવું છે ને, મને હવે એક શોખ જાગ્યો છે. એટલે મોબાઈલ લેવો છે. તારી પાસે તો મોબાઈલ છે ને, તો પછી ડિસ્પ્લે ઉડી ગઈ છે. હા તો રિપેર કરાવી લે ભાઈ ને, નવો ફોન લેવાની શું જરૂર છે? તમે મોંઘા મોંઘા ફોન વાપરો ને, અમારી પાસે કાંઈ નહીં. કેવી વાત કરે છે તું, આમાં હરખું દેખાતું નથી. અશોક, મને ખબર છે કે આ ફોન સારો જ હતો, પણ એને તે જ તોડ્યો છે. આપણે ભાનમાં તો રહેતા નથી, આ વ્યસન બંધ કરી દો ને તો બધું બરાબર જ ચાલે. અરે મોટા ભાઈ, જ્યારે હું આ લઉં ને તે જ ભાનમાં આવું છું, બાકી મને ભાન જ નથી. એક મિનિટ, તું અત્યારે પીને આવ્યો છે, તને જરાય ભાન નથી પડતી કે આવી હાલતમાં મને અહીંયા ઓફિસે મળવા ન આવ ભાઈ? અરે મારી નોકરી છૂટી જશે. કાંઈ ન છૂટે, એમ જુઓ, સમજ્યા? અરે તારામાં બુદ્ધિ જેવું કંઈ છે કે નહીં? તને ખબર છે ને કે મારા પગારથી જ ઘર ચાલે છે, અને હું તને કોઈ પૈસા નથી આપવાનો, નવો મોબાઈલ નથી લેવાનો, સમજો તું? હવે નીકળ અહીંયાથી, જા. મારે લેવો છે. તને ના પાડું છું ને. નહીં, મારે લેવો છે.
જો તું અત્યારે ભાનમાં નથી અને અત્યારે મારી સાથે કોઈ ધડ ન કર, હું સાંજે ઘરે આવીને તારી સાથે વાત કરીશ. તું જા અત્યારે અહીંથી. અહીં તમને કોઈની બીક છે તો મને કહો. કેવો માણસ છે આ, મારા બોસ સાંભળી જશે ને તો. તું જાને અહીંયાથી. બોસ બોલાવો, બોસને હું બોલાવું. અશોક, અહીંયા કોઈ ભવારા નથી કરવાના. અહીંયા હું કામ કરવા માટે આવું છું. આપણી ઘરની બધી માથાકૂટ છે ને ઘરમાં જ રાખવાની. અહીંયા બધાની સામે આપણે કંઈ વાત કરવાની જરૂર નથી. મેં તને કહ્યું ને સાંજે આવીને હું વાત કરીશ. નહીં, વાત નથી કરવાની તો મને સાંજે પૈસા આપજો. મારે મોબાઈલ લેવો છે. મારી પાસે અત્યારે મોબાઈલ લેવા માટે પૈસા નથી. એમ નહીં હાલે. મોબાઈલ તો જો હે, મને 5 થી ખાવાનું નહીં આપો ને તો હાલશે. બાકી મારે મોબાઈલ લેવો છે. અરે તારી પાસે એક દિવસ મોબાઈલ સરખો સચવાય એમ નથી અને તારે નવો ફોન લેવો છે. આ પીને ક્યાં ભટકે છે અને ક્યાં પડે છે એનું પણ ભાન નથી રહેતું અને તું નવો મોબાઈલ લેવાની વાત કરે છે. આ ખીચામાંથી બધી વસ્તુઓ પણ ગાયબ થઈ જાય છે. પૈસા વાપરો આપીએ છીએ એ પણ તારા પૈસા ક્યાં જતા રહે ખબર નથી પડતી. એવું નથી મોટા ભાઈ, જેના ભાગ ના હોય ને એ લઈ જાય. મેં લીધા હોય ને ઉછી ના, એવું પી જાઉં ને એટલે પછી બધા આવીને લઈ જાય. સમજ્યા? એટલે તારી સાથે તો શું વાત કરવી મને એ જ સમજ નથી પડતી. જો તું મારી સાથે અત્યારે કોઈ માથાકૂટ ના કર, મારો મગજ ગરમ થાય ને એ પહેલાં તું અહીંયાથી જતો રહે. તો જો હું સાંજે પૈસા લેતા આવજો, આ પાડો પછી જ જાઉ, બાકી નહીં. આને તો કેમ સમજાવો. તું છે ને જા અહીંયાથી. મોબાઈલ લઈ દેવો ને. હા, હું મોબાઈલ તને લઈ દઈશ, તું જા. તો હું જાઉં. હાલો મોટા ભાઈ, એટલે અહીંયા તો તમારો જમાનો છે. ખબર નથી પડતી કે ઘરમાં એક આ વ્યક્તિ એવો છે ને ક્યારે ભાનમાં હોતો નથી. ભાઈ, કેટલી વાર લાગી આ તમારી જ રાહ જોતી હતી ક્યારની. કેમ, મારી રાહ જોઈને બહાર ઊભી રહી? એવું હતું ને કે પૈસા જોઈએ છે મારે. પૈસા? પણ શેના માટે? શેના માટે હોય ભાઈ, શોપિંગ કરવા જવું છે મારે. કેટલા દિવસ થઈ ગયા મેં નવા કપડાં નથી લીધા, નવા બેગ નથી લીધા, નવા શૂઝ નથી લીધા. એક મહિનો થયો બોલો. મીરા, તારી વાત તો સાચી છે પણ. પણ? જો હમણાં મારી સેલેરી થાય એમ નથી, કારણ કે મેં ઓલરેડી ઓફિસમાંથી ઉપાડ લઈ લીધો છે અને એટલા માટે જ હું તને પૈસા થોડો સમય ખમી જાય ને પછી આપીશ, ત્યારે તું શોપિંગ કરી આવજે. બસ હા, બહુ સારું. જ્યારે મમ્મી પાસે પૈસા માંગીએ ને તો એમની પાસે પણ ના હોય અને તમે પણ ના પાડો છો. સમજાતું નથી કે મારે કોની પાસે પૈસા માંગવાના. કંઈ પણ લેવું હોય ને તો બસ એડજસ્ટમેન્ટ જ કરવાનું મારે તો. મોટા ભાઈ ત્યાં છે ને ઉપાડ લઈ લેવાય અને મને પૈસા અપાય, એક ને એક બેન છું પણ કંઈ કિંમત જ નથી કોઈને. અરે આવું શું કામ બોલે છે? મેં તને કહ્યું ને કે મેં ઓલરેડી ઉપાડ લઈ લીધેલો છે અને હવે વધારે ઉપાડ મને મળે એમ નથી, એટલા માટે હું ના પાડું છું. પણ હું એમ નથી કહેતો કે હું તને પૈસા નહીં આપું. પૈસા હું તને આપીશ પણ થોડો સમય ખમી જાને, બહુ અર્જન્ટ છે તારે શોપિંગ કરવું. હા તો ખબર છે ને, કોલેજમાં બધાની સામે એક ને એક કપડાં પહેરીને મને શરમ આવે છે. મીરા, એક વાત કહું? હા કહો ને. તને ખબર છે ને કે ઘરમાં અત્યારે કમાવા વાળો હું એક જ છું. હા તો એટલે મારો કહેવાનો મતલબ એ હતો કે જો અશોક પણ હાલતા ચાલતા મારી પાસે પૈસા માંગતો હોય છે અને આજે જે વેન કરતો હતો કે એને નવો ફોન લેવો છે. હા તો સવારમાં જ મેં મમ્મીને પણ ઘર ખર્ચ માટે થોડા પૈસા આપ્યા હતા. અચ્છા, એટલે ઘરમાં બધાની ખ્વાહિશો પૂરી થાય છે સિવાય મારા, એવું જ ને? અરે હું એવું નથી કહેવા માંગતો પણ આપણે બધા જ આ ઘરના સભ્યો છીએ તો મારો કહેવાનો મતલબ એમ હતો કે આપણે બધાએ સમજવું જોઈએ ને. હા હું એ જ કહું છું, આપણે બધા આ ઘરના સભ્યો છીએ તો સમજવાનું મારે એકને શું કામ. હર વખત હું શું કામ સેક્રિફાઈસ કરું? અરે તમારો મોબાઈલ વેચી નાખો, ગાડી વેચી નાખો, તમે ગમે તે કરો, મને પૈસા જોઈએ છે એટલે જોઈએ છે. ઠીક છે, હું તને મારા કોઈ ફ્રેન્ડ પાસેથી પૈસા લઈને આપી દઈશ. એ તમે જે કરો એ, મને સાંજે પૈસા જોશે બરાબર.
જાવ હવે. સારું. આ લોકો મારા ભાઈ અને બેન છે કે કોણ સમજાતું જ નથી. ક્યારે મારી પરિસ્થિતિ તો સમજતા જ નથી. જ્યારે જુઓ ત્યારે બસ પૈસા પૈસા જ કરતા હોય છે. અરે પરિવાર કોને કહેવાય? ગમે એવા સમયમાં એકબીજાને મદદ આવવા જોઈએ, મદદ કરવા જોઈએ. એના બદલે આ લોકો તો કંઈ નહીં, છોડને, નાના છે ને. પપ્પા તબિયત તો સારી છે ને તમારી? મારી તબિયત તો સારી છે, કેમ એવું છે? બસ એમાં જ. હમણાંથી તમારી સાથે બેસીને વાત નહોતી થતી, એટલે આજે વિચાર્યું કે થોડી વાર તમારી સાથે બેસું. બરાબર. બધું બરાબર તો છે ને? તો બધું બરાબર છે, પણ કંઈક જે વાત કંઈક હોય એવું મને લાગે છે. કેવા માગતો હોય એવું લાગે છે. અરે વાત કંઈ નથી, હું તો બસ એમ જ તમારી સાથે થોડી વાર બેસવા માટે જ આવ્યો છું. તો એ વાત તો છે જ. કઈ જ વાત નથી પપ્પા. એમને હું તને એક વાત કરું. આ બે તારા ભાઈ બહેન રહ્યા ને, અશોક અને મીરા. હા હા. હમણાં હમણાં હું જોઉં છું બહુ તારી પાસે પૈસા માગે છે, અને જ્યારે જોતો હોય ત્યારે માઇક માઇક જ કરતા હોય, અને એની ડિમાન્ડ પૂરી જ નથી થતી. તો એ મને ખ્યાલ છે તું એને થોડા જ્યાદા પૈસા આપ્યા જ કરે છે. તને ખબર છે ને બેટા, આ ઘર ફક્ત તારી એકલાની કમાણી ઉપર જ અત્યારે ચાલે છે, અને એ બે જણા કાંઈ કરતા નથી. ને અશોક હાવ ખોટા પૈસા વેડફે છે અને ખોટા રવાડે ચડી ગયો છે, પીવાના આવવાને તેવાને બધા. બરાબર. તો તું એને પૈસા બહુ ના આપ. અરે હું નહીં આપું તો કોણ આપશે? તમે વિચાર તો કરો, અને તમે શું કહેવા માગો છો ને એ પણ હું સમજી ગયો છું. તમારો કહેવાનો મતલબ એમ જ છે ને કે એ બંને પૈસા ઉડાડે છે તો એ લોકો આ પરિવારમાં ભળી નથી શક્યા, એવું તમે માનો છો ને? હા હા. પણ એવું ક્યારેય નહીં વિચારતા. એ આપણા છે અને આપણા જ રહેશે. અને જુઓ, હું એ બંનેને હંમેશા મારા ભાઈ બહેન જ માનું છું અને માનતો રહીશ. ક્યારે એમને તકલીફ પડે એવું હું નથી ઈચ્છતો. હા, અશોક વ્યસને ચડી ગયો છે, માનું છું કે એને આપણે સુધારવો જોઈએ. હું પ્રયત્ન પણ કરું છું. એને પૈસા હું ઓછા જ આપું છું, પણ અમુક અંશે મારે એને પૈસા આપવા પડે છે. જો એને પૈસા નહીં આપું તો બની શકે કે કાલ સવારે એ કંઈક ઊંધું પગલું ભરે, કોઈ જગ્યાએ લૂંટ કરે, તમારું નામ ખરાબ કરે. અને સૌથી વધારે મહત્વનું એ છે કે હું ક્યારેય તમારું નામ ખરાબ નહીં થવા દઉં. પપ્પા, એ લોકો આપણા છે ને આપણા જ રહેશે, અને એ પૈસા મારી પાસે જ માગશે ને, તમારી પાસે તો નહીં માગે ને? તો બરાબર છે. તને એવું નથી લાગતું કે આડકતરી રીતે તું એને પ્રોત્સાહિત કરતો હોય પીવા માટે? પૈસાનો કંટ્રોલ એકદમ કરે તો જ આડું પગલું તો કાંઈ ભરે એવું નથી એવું નથી. તમને નથી એ લાગતું કે હું પૈસા નહીં આપું તો શું એના વ્યસન બંધ થઈ જશે? બંધ ન થાય તો કાંઈ નહીં, તો ઓછા તો થાય ને. એવું તમે માનો છો, પણ મેં તો ઘણા લોકોને એવા જોયા છે કે જેને પૈસા ન આપો ને તો એ બહાર કોઈ પાસેથી પાકીટ મારે, કોઈ સાથે ચોરી કરવા જાય, લૂંટફાટ કરે, અને જે ધંધા ન કરવા જોઈએ ને એવા ધંધા પણ કરશે. એના કરતાં સારું છે કે હું થોડા ઘણા રૂપિયા એને આપું. અને જો બીજું, મીરા દીકરીની જાત કહેવાય, તને તને ભલે ભલે બેન ઉપર પ્રેમ હોય, અને એ આપણા છે એમ ના નથી. તું એમ કહે છે કે આપણા ભાંડેરા છે, બહેનભાઈ છે, બધી વાત સાચી, પણ એને જેટલા પૈસા આપણે આપીશું ને એ પણ પૈસા બરબાદ જ કરે છે, અને ન વાપરવાની જગ્યાએ પૈસા વાપરે છે. એના પર પણ કંટ્રોલ મૂકવો પડશે આપણે. એ બધું તારે ધ્યાન રાખવાનું છે, હું તને કહી શકું. એ લોકો બે તો મારું માતા, અને તારી મા, એને તો કંઈ વાત કરી જ નથી થતી. હું કંઈ પણ વાત કરું ને એટલે એને મગજમાં એ ઊંધી જ રટણ કરે છે કે હા હું ભેગા લઈને આવી છું ને એટલે તમે મને કહો છો. એનું કેવું એમ જ થાય છે. એટલે મારી એકય વાત એ તો એટલે હું તને કંઈ કહી શકું એમ છું જ નહીં. તમારે કંઈ કહેવાની જરૂર નથી, અને તમે જરાય ચિંતા પણ ના કરો.
હું બધું સંભાળી લઈશ. તમે શાંતિથી બેસો, ભગવાનનું નામ લ્યો. આ શું છે બધું? જે દેખાય છે એ 24 કલાક પીવો પીવો ને પીવો જ. કઈ શરમ જેવું છે કે નહીં? અને હું કહું બાપુજી, આ લેણા વાળાને ફોન આવે, હું ઉપાડતો શું કરવાને? લેણા કહી રહ્યા પણ તારે ક્યાં એવો મોટો મોટો બિઝનેસ ચલાવે છે? લેણા થઈ ગયા તમારી લીધે. કેમ? તમે આદિભાઈને કેટલા ભણાવ્યા તે અત્યારે માસ્તર બની ગયો. મને પાસ થયો ક્યારે? પાસ થયો તો તને ભણાવું ને. એક એક ચોપડીમાં તેને તેને વરવા કરતો હતો. એ બધું મૂકો અને હું કહું મને પૈસા આપો. શું કામ? પીવા માટે? નહીં, એક રૂપિયો નથી દેવાનો. દેવા પડશે. નહીં મળે જ્યાં જવું ત્યાં જાવ. અરે મેસેજ આવે લેણા વાળા ઘરે આવશે. હજી ઘર નથી પાડ્યું તો સારું છે, ઘર પાડી જાય ને તો અહીં હું જવાબ દેજે. ભલે આવતા ઘરે જા. નહીં, પૈસા આપવા પડશે બાપુજી. એક રૂપિયો મારી પાસે માગતો નહીં ક્યારે. અને હું કમાવા જાઉં છું હું તને પૈસા આપું? હું નથી જતો એટલે જ ને, હું કમાવા નથી જતો. તમે પણ તમારી પાસે તારા રૂમમાં જાય, તારા રૂમમાં જાય. તારા મારે બહાર જવું છું, મોડું થાય છે. બીજી વાત એ આગુ છે, મારે તારે કઈ વાત નથી સાંભળવી. નકર હું બીજી મારી દઉં. મને મને લાફો માર્યો ને. હાલ તો સારા, મારે બહાર જવું છે. મારે બા ને કઈ એ અશોક ક્યાં? આજે પાછી પોટલી મારીને આવ્યો ને. તો હું કરું? હું હું કરું? અશોક ક્યાં, તને ભાન નથી કે તું હું કરે છે? હું કામ પીવેશ? તને ખબર છે ને કે આપણે અહીંયા હું કરવાનું છે? તારે કમાવું તો છે નહીં, એક ફૂટી કોડી તારે કમાવું નથી. બોલો, તારો ભાઈ આદિયો એ તો ઢોરની જેમ કમાય છે. તારે કમાવા ભલે ન જવું હોય, પણ આવું પી પીને શરીરની પથારી હું કામ ફેરવસ? એ ખાઈ પીને જલસા કર ને. બાપ, હું ન પીવું ને તો મગજની પથારી ભરી જઈશ. એમ ન કરાય. સાંભળ, એ આ લોકો પાસેથી આપણે પૈસા પડાવવા હોય ને તો આપણે પાછું હજળ રહેવું પડે. તું આવું કરીશ ને તો એ લોકો દેતા હશે તો એ નહીં દે. પણ અત્યારે તો મને ડોહાએ લાફો દીધો. પણ દે જ ને, તું કરે છે એવું. હું એમ કહું છું આપણે એ લોકોની આંખે ચડવાની જરૂર હું છે. આ જો મારા છે ને અંદર આગ બળે છે, આગ એ લોકોની માટે. પણ તોય જો હું ચૂપચાપને હસ્તે મોઢે રહું છું ને, એમને એમ એ લોકો તો રૂપિયો નહીં દે. અને હું માગીશ ને તો એમ કહેશે કે તારો ઓલો તો પી પીને ઉડાડે છે એટલે મેં પૈસા નહીં દઈ. સાંભળ, તું એમ કહેશ ને કે તું ન પીવે તારી પથારી ફરી જાય. બહાર તારે જેટલું પીવું હોય એટલું પીવાનું, અહીંયા આવે ને એટલે એકદમ ડાયા ડમરા થઈ જવાનું. બીજું તમારે હવે આવું કહેવાનું હોય ને એ મને હવારે કહેજો. હું અત્યારે તમે કહેવો એ બધું. હવારે તું ક્યાં ઊઠીને તો વયો જાય છે, તું ક્યાં મારી સામે આવે છે? અને હું બોલો, તું હમણાં હું થયું તારે? મને લાફો માર્યો ડોહાએ, પૈસા માંગ્યા તો લાફો આપ્યો. તાર બાપાએ તને લાફો માર્યો? હા. એની આ હિંમત? પણ મારા રોયા, હું તને એટલે જ કહું છું કે ઘરમાં તો ડાયો થઈને રહે, કે કોઈની વડ ન ખાવી પડે, કોઈના લાફા ન ખાવા પડે. અહીંયા એકદમ ડાયા ડમરા. તું આમ કયાગૃહ દીકરો હોય ને એમ રહેવાનું, સમજ્યો? હું હુવા જતો ત્યાં ભટકાણો. હા તે પણ ભટકાય જ ને, તું આવે જ એવા ટાણે તે. અને જા હવે છે ને લીંબુનું પાણી પી લે એટલે ઉતરી જાય ને, પછી જા હુઈ જા. તું જા, પછી હું એની ખેર કરું છું. જાતું એ જો ઊભું ન થેવાતું, એમાંય પાછો ઓલો દેશી પીવે એ જા કહું છું. એ કે આ મારા વાળો નથી હમસતો, પછી મારે લડવું તો કોની હારે લડવું? હવે એના બાપાની વાત છે, એને લઉં. મારે કેમ મારા છોકરાને હાથે કેમ અડાડે? અહીંયા એટલા હારું લાવીશું એનો માર ખાવા? તમે અહીંયા બેઠા છો, આખા ઘરમાં ગોતી આવી તમને. મારી ઘરમાં શું કામ હોય? એ વાહરવા બેઠો હતો. વાહરવા બેઠા હતા તો તમને એમ કહું છું, તમે અશોકને આજે માર્યું? મારીને તો શું કરે, કેટલો ફૂલ થઈને આવ્યો હતો. તમારે એને મારવાની જરૂર શું હતી? એ કયો મને? જો
એટલો બધો પીન આવ્યો હતો ને અને માર્યો ન હોત ને તો મારા ઉપર હાથ ઉપાડવા જતો હતો. મને માન માન રોક્યો, મેં એને પકડી રાખ્યો, બેહીને ઊભો નતો રહેતો. હાવ ખોટી વાત છે, મારો છોકરો એના બાપ ઉપર હાથ ઉપાડે જ નહીં, ભલે ગમે એટલું પીધું હોય તોય. ખોટું હું કામ બોલું છું હવે આ ઉંમરે? હારો તમારો છોકરો હારું, બીજું હું અમે ખોટા? મારો છોકરો ને તમારો છોકરો ને આપણે લગ્ન પહેલા હું વાત થયેલી કે મારે બે છે અને તમારો એક છે, આપણે બધા છોકરાઓને એક હાથે ને એક માથે રાખવાના, વાત થઈ તી નહોતી થઈ? હું આદિને કોઈ દી અપશબ્દ બોલું છું, હાથ ઉપાડું છું, એને ગમે એમ બોલું છું નહીં ને. મારા બે કરતા હું એને પહેલા થાળી પીરસીને એને ખવડાવું છું અને હવારે પહેલા એને હું દૂધ નાસ્તો દઉં છું. તો તમારે આ બેવને આવી રીતે રાખવાની જરૂર હું છે? હું કામ અશોક પર હાથ ઉપાડોશ? હવે પછી ઉપાડે ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. કાંઈ નહીં, હાલો ભૂલ થઈ ગઈ, બીજું હું નહીં હાથ અડાડું એની ક્યારેય. હવે એ ગમે એટલું પીને આવે કે જુગાર રમીને આવે કે ગમે એ કરીને આવે ને તો મને કહી દેવાનું, પણ તમારે છે ને એની સામે આંખ બંધ કરી દેવાની. જાણે તમે કાંઈ જોયું જ નથી ને કાંઈ સાંભળ્યું જ નથી, સમજ પડી ને? એક બીજી વાત, ભલે તમે મારા વર રહ્યા અને આ તો તમે જીત કરી હતી ને એટલે હું તમારા ઘરે આવી છું, હા, નહીં તો મને હારામાં હારા માગા આવતા હતા ને હું જતી હતી. પણ આ તો તમારી પર દયા આવી તમારા છોકરાને લઈને એટલે હું અહીંયા આવી છું. અને હવે તો પછી હું અશોકને કહી દઈશ કે હવે જો તારો બાપ તારી ઉપર આંગળી ઉઠાવે કે હાથ ઉપાડે ને તો તું ભૂલી જજે કે એ તારો બાપ છે. ભલે ને પીપીને મરતો, મારે હું છે, મારી ઘટના હતી તો આવા નપાવટ જેવા બે છોકરા લઈ અને મારી ઘરે આવી, મેં એની હારે લગ્ન કર્યા. હવે તું નાની નથી, જ્યારે કે તું નાની હતી ને ત્યારે લેગી મેં બધું સહન કર્યું. નાની 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 તને કોણ સમજાવે બેટા, તું નાની હતી ત્યારે લગી આ બધું જે ગાંડા કાઢતી ને એ બધું મને સારું લાગતું હતું, પણ હવે આ બધું મને કવડવા દોડે છે. મને એમ લાગે આ મારી ઉપર કોઈ સાપનો મને આપ્યો હોય. સાપ કયો છે? કાંઈ નહીં બેટા, તું શાંતિથી રહે. સાપ કવડી છે પપ્પા? આમ જો બેટા, હવે છે ને આપણે વધારાનું કાંઈ બોલાય જ નહીં અને હરખી રીતે રહેવાય. પપ્પા ચોકલેટ લાવ્યો? હા બેટા લાવ્યો. ચોકલેટ આવો શાંતિભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો ને આખા ઘરમાં હું ને કાં મારી દીકરી બે હોવી એ બિચારીને તો કાંઈ ખબર પડતી નથી, એને અરે વાત કરું તો દિવાલારે વાત કરે એવું લાગે. હે શાંતિભાઈ, ભગવાને મને બધું આપ્યું, કોઈ વાતની કમી નથી, હાથ પેઢી ખાય તો એ ખૂટે એમ નથી, અને એક જ ઉણપ રાખી બસ મારી દીકરીની માનસિક હાલત ખરાબ છે. હવે મનરજભાઈ છે ને બહુ ઉપાધિ કરો રીનો હોય, હારા ડૉક્ટરને બતાવો અને નળના ગાડા નળીમાં ન રહે બધું સારું જ થાય. અરે પણ એકે ડૉક્ટર બાકી નથી રાખ્યો. અરે હું તો એમ કહું છું આ મારી બધી દોલત વહી જાય ને એનો મને અફસોસ નથી. બસ એક મારી દીકરી હાજી થઈ જાય ને. હા બેટા થઈ જાય થઈ જાય. અને હવે એ જવાન થવા આવી છે તો હવે મારે એને જોગું કંઈક ઠેકાણું ગોતવું જોઈએ ને. હું તો કાલ સવારે હો ન હો પછી આ એકલી એને તો કંઈ ખબર નથી પડતી એ શું કરશે. બરોબર છે, પણ એ ઉપાધિ ન કરો, એવું કંઈ સારું ઠેકાણું હશે ને તો ધ્યાનમાં રાખી અને આ થઈ જાય સારું. માનસિક સ્થિતિ કોઈ ખરાબ થઈ હોય તો વ્યવસ્થિત ડૉક્ટર મળે એટલે એમાં કરે. જો કે અત્યારે એક ડૉક્ટર મુંબઈના એક ડૉક્ટર છે ને એની દવા ચાલુ જ છે અને એણે કીધું છે કે અત્યારે જે ગાંડા કાઢે ને 50% ફરક આવી જાય તમારા એ દવાથી, એટલે જો એનથી સારું થઈ જાય ને તો હું એ ડૉક્ટરનો બહુ એટલે બહુ ઉપકાર માની.
એ તો બરાબર છે, મટી જાય મટી, હિંમત હારી બે હિસાબ તો કઈ ન થાય. હા બસ, અરે સારું ન થાય પણ જો તમારી જેવા જાવી ભાઈ હોય હિંમત આપે ને તો મને એમ થાય કે નહીં મારી દીકરીને સારું થઈ જાય. કોઈ રોગ દુનિયાની મેલી પાયો નથી નરેશભાઈ, કે જે થાય ન મટે એવો, પણ ખાસ કાળજી લેવી પડે આપણે. પપ્પા. હા બેટા જા, જો જો જા રમકડું જો જા, ન્યા રેમ જા બેટા જા. આને અત્યારે હું લગ્ન કરીને શું કરું? એ તો બરાબર છે, પણ પાગલ સ્થિતિમાં માણસ બાળક જેવું થઈ જાય, એને તો કાંઈ ખબર નથી. અને જો થોડી ઘણી કંઈક ખબર પડવા મળે ને, 50% જો સારી થઈ જાય ને, તો હું કંઈક લગ્ન કરાવી દઉં એને. કોઈક એવું ઠેકાણું હોય ને, સારી થઈ જાય ને થોડી ઘણી. હા, આવું ગાંડા ન કાઢે ને, ભલે બોલે ને જ કાંઈ ને, ખાલી આમ ગાંડા ન કાઢે ને, તોય આપણે કોકને વાત કરી શકવી. યાર હું તમે ડૉક્ટરને બતાવો અને હું એવું ઠેકાણું છે ધ્યાનમાં રાખીશ. એ ડૉક્ટરે તો 101% ગેરંટી આપી કે ચોક્કસ સારું થઈ જાય, પણ હાવ સારું નહીં થાય, થોડી ઘણી ખામી રહે. એમ કેમ કે? એ કે એમાં પછી ડૉક્ટરે એમ કીધું કે જે દવાની અસર ન કરે, ક્યાંક પ્રેમ ઊંઘ લાગણી એ બધું હોતું ને હોવું જોઈએ. હા, એ તો દવા દવા બધું જોઈ એ તો બરાબર છે. એમ કીધું છે, હવે પ્રેમમાં તો હું કાંઈ એને બાકી જ નથી રહેવા દેતો. એ તો મટી જાય, એમાં ખોટી ઉપાધિ ન કર્યા કરે. હા ઠેક લો, તમે આવ્યા છો ને તેવું રામુ કાકાને કહું તમને ચા પાણી બનાવી દે ને આપણે બે પીવી. મેં આમે હવે જો ને 10 વાગવા આવ્યા, હજી નથી પીધા, કોઈ ખતફર હોય ને તો પીવી એમ. એ રામુ કાકા ચા મૂકજો બે રકા બી. ભાઈ મેં તમને અહીંયા એટલા માટે બોલાવ્યા છે કે હવે મારો આદિ છે ને ઉંમર લાયક થઈ ગયો છે, એના સારું કોઈક સારું ઘર હોય ને તો કહેજો ને. અતે બેન મારા જન્મ એક છોકરી છે. લે તો પછી અત્યાર સુધી આવ્યા કેમ નહીં ને? મને કીધું કેમ નહીં, તમને તો ખબર છે મારા ઘરમાં આદિ છે જ મોટો. હવે બેન એમાં એવું છે કે છોકરી સહેજ મંદ બુદ્ધિની છે, એટલે મારે તમને કેમ સીધું એમ. એ વાત એ સાચી હો શાંતિભાઈ, મારે એવી ઓછી બુદ્ધિવાળી નથી જોતી. મારો આદિ કેવો દેખાવડો છે, અને ભણેલો ગણેલો મજાનો કમાય છે, પછી એવી મંદ બુદ્ધિને લાવીને હું કરું? એવું નહીં, તમે તમારે જો મધ્યમ વર્ગની હોય ને તો હાલશે, પણ છોકરી ડાય ને સંસ્કારીને આપણું ઘર હાચવે ને એવી જોઈશ. એટલે જ મેં તમને વાત ન કરી, નકર એક ને એક દીકરી છે, હાથ પેઢી ખાય તો ખૂટે ને, એટલી તો એની પાસે સંપત્તિ છે. એટલો રૂપિયો છે? અરે કોઈ એમાં કાંઈ ઘટે નહીં, પણ હવે આ કંઈક આદશાને હિસાબે છોકરીને મગજમાં સેજ ફેરશેજ કદાચ મટી જાય. પણ હું તમને એમ કહું છું કે આટલો બધો રૂપિયો છે, છોકરીને આવું છે તો કેમ એના મા બાપે એને કાંઈ હોસ્પિટલમાં કે એમાં ક્યાંય બતાવ્યું નહીં? દવા શરૂ છે અને અટાણે થોડું ઘણું સારું છે, એમ ધીમે 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 ધીમે, કારણ કે એને કોઈ આદશાથી થઈ ગયો. આગળ નાનપણથી જન્મથી કાંઈ હોય ને બેન તો ન મટે, પણ આ લગભગ સારું થઈ જાય. હા હોસ્પિટલમાંથી એને થોડીક હારી કરીને લાવ્યા, દવા ચાલુ છે અને પહેલાં કરતાં અત્યારે સારું છે, તો છે ને શાંતિભાઈ 100% એને સારું થઈ જ જાય. એ પાક્કું, અને એ તો રહેતા રહેતા થાય, સાચવી લેવું અમે. તો પછી વાત ચલાવો ને, કોની છે એ દીકરી? મારે તમને પૂછવું તો પડે ને, એ મારી બાજુમાં જ રહે છે મગનભાઈ કરીને. ઠીક, તો પછી વાત ચલાવો ને આપણા ઘરની ને આપણા આદિની. હા તે સારું, તો થઈ જવું જોઈએ હો ને. જો હવે પાછા કાલ ને પરમદી ને એવું કઈ વાયદા કરતા નહીં, આજે ને આજે જાઓ, વાત કરો અને પછી મને જણાવો. જય ને ને પૂછીને તમને ફોન કરું. એ હા જાઓ. એ હા, થોડી ઓછી બુદ્ધિ ની છે ને એને તો હું હાચવી લઈશ, અને મારે જે દલ્લો આવે એને હાથ પેઢી સુધી ખૂટે એમ નથી ને, મારી અડધી તો ગણું, 3 પેઢી તો મારી ન્યાલ થઈ જાય. ન્યાલ આ તો આદિ આવે ને એટલે એને ખુશીના સમાચાર દેવાના છે. આવો આદિ, આવો બેટા, આવો. કેમ આજે એટલા બધા ખુશ છો? બેટા ખુશ થવાય ને એવી જ વાત છે. અરે વાહ, તો પછી મને પણ એવી વાત કહો ને તો હું પણ ખુશ થાઉં.
તારા માટેની જ છે. મારા માટેની? હા. હું કઈ સમજ્યો નહીં, શું વાત છે બોલો ને. આપણે વાત નહોતી થઈ કે બેટા હવે તારી ઉંમરે થઈ ગઈ છે, હવે આપણે લગ્ન કરવા છે તારા, એ એવું સરસ માગું આવ્યું છે ને આપણા ઓલા શાંતિભાઈ નહીં એ લઈને આવ્યા છે વાત, અને એવું સરસ માગું છે અને એવી ડાય ને એવી ડમરી છોકરી છે ને, એટલે આપણે તારું નક્કી કરી જ નાખવું છે. હા, તમારી વાત તો સાચી છે. આ શાંતિ દાદા જો વાત લઈને આવ્યા હોય તો સારું જ હશે, અને તમે પણ કહેતા હો તો કંઈ ખોટું તો હશે નહીં. હા તો? પણ હું શું કહું છું મમ્મી, કે એ છોકરી ભણેલું કેટલી છે? અરે મારા ઘેલા આદી, છોકરી ગમે એટલું ભણેલી હોય એને કામું કરવાનું જ, ઘર આચવાનું જ ને તને આચવાનું જ, એને ને ભણતરને હું લેવા દેવા, બસ આપણું ઘર આચવે બધાય કામ આચવે એટલે ગંગ નાયા. એ વાત તો બરાબર, પણ જો એ ભણેલી જ નહીં હોય તો પછી આગળ જતા તમને જ પ્રોબ્લેમ થશે, એટલે કે ઘરમાં તમને જ વાંધો આવશે. સાંભળ, એ ગમે એટલું ભણેલી હોય તો શું એના સર્ટિફિકેટ હારે આપણે કામ કરવાનું નહીં ને, એ છોકરી હારે જ કામ છે ને. અને હું તો એમ કહું કે બહુ ભણેલી હોય ને એ ઘર ન હાચવે, આ છે ને મધ્યમ જ હશે ભણેલી, એટલે તું એની ચિંતા, ભણવાની તો ચિંતા કર જ નહીં, બસ મને તો ખાલી તારી હા જોઈ છે એટલે હું વાત આગળ હલાવું. હજી હું એમ હા નહીં પાડી શકું, આપણે જોવા જઈએ ને એ પહેલાં મારી એક શરત છે. શરત? એમાં વળી શું શરત હોય આદી? જો શરત તો રાખવી પડે ને, કારણ કે છોકરીને હું ઓળખતો નથી, તમે પણ ઓળખતા નથી, આપણને કોઈ વાત કરે ને આપણે માનીને ત્યાં નક્કી કરી નાખીએ એ તો બરાબર ન કહેવાય ને, એટલે હું એવું ઈચ્છું છું કે તમે ત્યાં જાણ કરી દો કે હું એકવાર એ છોકરીને મળવા માગું છું, હું એની સાથે વાત કરી લઈશ, મળી લઈશ, તો પછી હું તમને હા કે નાનો જવાબ આપી દઈશ. આદી, આ તો હવે તમે લોકો આ જમાનાના, એટલે આ અમારા જમાનામાં તો મા બાપ જ જઈને કરી આવતા, એ લગ્ન કરીને ઘરે આવે ને છોકરી ત્યારે ખબર પડે કે આ મારો વર છે. આ તમે લોકો અત્યારથી જોવું છે ને મળવું છે ને હરવું છે ને ફરવું છે, પણ તને તારી મા ઉપર વિશ્વાસ નથી કે તારા માટે ગોતે ને એ હીરો જ ગોતે, હીરો જ? હા હા, મને ખબર જ છે કે તમે મારા માટે હિરોઈન જ ગોતશો, પણ હું એમ કહું છું કે મને તમારા ઉપર વિશ્વાસ પણ છે, પણ હું એને મળીશ તો ખરા જ. હા સારું સારું ચાલ, પણ તારી હા છે ને એટલે વાત આગળ ચલાવીને હું જોણ તો રાખું કે ન રાખું? હા હા, જોણ રાખું, પણ તમે સમજ્યા નહીં, હું પહેલાં એ છોકરી સાથે વાત કરીશ, મળીશ, અને પછી જો મને યોગ્ય લાગશે તો આપણે વાત આગળ વધારીશું. હા સારું સારું, ઠીક છે. હા કોથળામાંથી બિલાડું કાઢ્યું, હું એને જોઈશ, વાત કરું, પછી ન ગમે તો બીજું બધું તો ઠીક, પણ મારી ત્રણ પેઢીનું હું? મારે મીરાને કહેવું પડશે, એની વાત એ માનશે. મીરાને મળ. એ મીરા! અરે બા, શું થયું? મીરા, આજે હું તને એક સારા અને એક નરસા સમાચાર આપવા આવી છું. બોલ, પેલા કયા સાંભળવા, સારા કે ખરાબ? પેલા સારા સંભળાવો ને, આ ખરાબ સમાચાર સાંભળીશ ને તો અત્યારથી હૃદય બેસી જશે મારું. સાંભળ, આદિ માટે એક સારામાં સારું માગું આવ્યું છે. અરે વાહ, પેલા શાંતિ દાદા લાવ્યા છે. પેલા શાંતિ કાકા? હા હા, તો તો સારું કહેવાય ને, આ તો સારી વાત છે. તો હવે ખરાબ વાત શું છે? ના હવે, આ સારી વાત છે ને એ પેલા આખી તો પૂરી થવા દે. મને લાગે તને સારા કરતા નરસામાં જ બહુ વધારે રસ છે. એ છે ને એના મા બાપની એકની એક દીકરી છે, અને હાથ પેઢી ઉધી ખાય ને તોય ખૂટે એમ નથી, એટલે આના લગ્ન કરશે ને તો એ બધું આના નામે થઈ જવાનું છે. એ હારામાં હારા સમાચાર નો કહેવાય? સારા જ કહેવાય ને, આ સાત પેઢી ખાય એટલું હોય તો તો પછી મજા પડી જાય. આપણે આખી જિંદગી કઈ કામ કરવાનું જ નહીં,
પાછળની પેઢીઓનું છોડો ને, આપણી તો નીકળી જશે ને. એ તો ઠીક, પણ સાંભળ, એની દીકરીને જે આપે એ એમાંથી અડધું એટલે 3-4 પેઢી સુધી હાલે એટલું તો આપણું થઈ જાય. હા, પછી તારે એને હસકાને કાંઈ ઉપાધિ નહીં, એ રામના રાજ છે. સાચી વાત છે. થેન્ક યુ સો મચ હા ભગવાન કે તમે ટાઈમે અમારું સાંભળી લીધું. હવે છે ને આ ખરાબ સમાચાર આપી જ દો, કારણ કે મને તો ખબર જ છે આટલા સારા જ સમાચાર આવ્યા છે ને, એટલે કંઈક ને કંઈક તો તકલીફ હોવાની જ. હા, પણ એટલી મોટી એ નથી. એ છોકરી છે ને અક્કલની ઓછી છે, 2 આંટા ઢીલા છે. તો આ તો સારા સમાચાર કહેવાય ને. હવે અક્કલની ઓછી હોય તો એના પૈસા આપણે વાપરી શકીએ, એને પૂછવું ના પડે. શું વાત અમે પણ એલા, પણ સાંભળ તો ખર, એને 2 આંટા ઓછા છે એટલે સીધી વાત છે કે આદિ એને પસંદ ન કરે. અને મેં આદિને એમ કીધું કે તને તારી મા ઉપર ભરોસો નથી, તારી મા જે કરે ને એ હારું જ કરશે, તો તું હા પાડી દે. પણ એ તો જીદ લઈને બેઠો છે કે હું એને જોઉં, એની હારે વાત કરું અને તો જ પછી મને ગમે તો હા પાડું. અરે એ તો ભણતરનો પૂતતો તો, આ છોકરી કાંઈ ભણેલી નથી. બા બા, કેટલું બોલો છો. બોલ સાંભળે, સાંભળો મારી વાત. સમજી ગયું, બહુ બધી પ્રોપર્ટી છે, બહુ બધો રૂપિયો છે, છોકરી નાદાન પણ છે, એ બધી બાબતો સારી છે. પણ આ આદિભાઈ એને જોવા જવાનું કે છે એ ખરાબ વાત છે ને. તો અને પછી જો એને જોઈ ના પાડી દીધી તો હું કરશું? ન પાડે ને કા? આ તમારી દીકરી કેટલી મોટી બેઠી છે. હવે તમે સાંભળો, હું આદિ સાથે વાત કરી લઈશ અને હું એને એવું કહી દઈશ કે એ છોકરી મારી ફ્રેન્ડ છે, એની હા અમે એકબીજાને ઓળખીએ છીએ, અને જો હું હા પાડીશ ને તો મને વિશ્વાસ છે કે જોવા જવાની ખોટી જીદ ક્યારેય નહીં કરે. અને હા, જોવા જશે પણ ને તો પણ લાંબી ચર્ચા તો નહીં જ કરે. આજે મને હવે પાક્કી ખબર પડી ગઈ. શું કે? શું કે? મોરના ઈંડાને સીતરવા ન પડે, હું જેવી હોઉં એવી જ મારી દીકરી હોય ને. રાઈટ, કલવાળી. થેન્ક યુ. તો હવે તમે બધી ચિંતા છોડો, મારા માટે મસ્ત મજાની ચા બનાવો ને, તો હું એની સાથે વાત કરીને આવું. તારા માટે નહીં તો હું ક્યાં જઈશ? આપણા માટે બનાવો ને. એમ બોલ, એમ બોલ, હું બેઠી છું. ચા બનાવીને લાવ. સારું સારું, બધું મારે જ કરવાનું. જાઓ. તે તો કીધું હું ચા બનાવું. હાલ બનાવ, બનાવ, બનાવ. મેં તમને કીધું તું ચા બનાવવાનું, તમે ચા બનાવો તો હું આદી સાથે વાત કરી લઉં. કોણ જાણે શું સાંભળે છે, અજીબ જ કંઈક ચલણ હાલે છે અહીંયા. મને સમાચાર મળ્યા કે તમે હવે લગ્ન કરવા જઈ રહ્યા છો. મારો મતલબ છે કે છોકરી જોવાના પ્લાનમાં છો તમે. અરે હા, મમ્મીએ કઈ વાત તો કરી મને, પણ મેં કહ્યું છે કે પહેલા હું એ છોકરીને મળીશ, એની સાથે વાત કરીશ અને પછી આપણે વાત આગળ વધારીશું. જો એ છોકરીને મળવું હોય ને તો મારી કોઈ જ ના નથી, પણ એક વાત યાદ રાખજો, એ છોકરી છે ને મારી ફ્રેન્ડ છે. એટલે? હા. તું એને ઓળખે છે? હા, હવે એ છોકરી બહુ ટાઈમથી મારા કોન્ટેક્ટમાં છે. અમે લોકો સોશિયલ મીડિયા થ્રુ મળ્યા હતા અને પછી બહુ સારા એવા ફ્રેન્ડ્સ છીએ. તમને ખબર છે એ છોકરી છે ને એ બહુ માઇન્ડેડ છે અને બહુ સ્માર્ટ પણ, બહુ નખરાળી પણ. આ ભણેલું કેટલી છે? હવે સોશિયલ મીડિયામાંથી મારી ફ્રેન્ડ બની હોય તો અમારે ભણતરથી શું લેવા દેવા હોય? અમે લોકો બહુ સારા એવા ફ્રેન્ડ છીએ, ભણતરથી દૂર. એ છોકરી છે ને મજાકિયા બહુ છે, ગમે તે માણસને મજાક કરીને એની છેડતી કરીને એને નીચા દેખાડી દે. એટલે? સારું કહેવાય એટલે મારો મતલબ એમ છે કે હવે તમે માગું લઈને જશો કે નહીં તો તમારી સાથે પણ કઈ એવી વાત બની શકે. એ મજાક કરે, એ તમને કંઈ કહી દે, કંઈ નખરા કરે, તો તમે એવું ન માની બેસતા કે આ એની પર્સનાલિટી છે. સમજો છો હું શું કહેવા માંગુ છું? હા હા, સમજી શકું છું કે એનો સ્વભાવ એવો છે. હા, પણ હું શું કહું છું, તો મારું કામ થઈ ગયું ને. તું એક કામ કર ને, એને ફોન કે મેસેજ કરીને બહાર બોલાવ. તું પણ સાથે હશે તો એ બાને એની સાથે મારે વાતચીત થઈ જશે. ના, હું નહીં બોલાવું. લગ્નની બાબતમાં હું વચ્ચે ક્યાંય જ નહીં પડું. આ ફક્ત મેં તમને એટલા માટે સમજાવ્યા કે તમને લાગી શકે કે છોકરી ખરેખર આવી કેમ છે, પણ ખરેખર એની પર્સનાલિટી કંઈક અલગ જ છે. આ તો સ્વભાવને લઈને એવું કંઈક કરી શકે. અરે મને એવો કોઈ ડર નથી, હું કે થોડો એનાથી ડરું છું. એનો સ્વભાવ કેવો છે એ જાણવો એક દિવસમાં કંઈ ખબર તો નથી પડી જવાની. પણ એ સાથે મારે વાત કરવી છે, જાણવું છે, બસ બીજું કંઈ નહીં. અને તું એને ઓળખે છે તો પછી એક કામ કર ને, આપણે બધા સાથે મળીએ ને. ના,
મળવા તો હું નહીં આવું. કેમ? હા, એવું બની શકે કે આપણે માંગુ લઈને એના ઘરે જઈએ ને ત્યારે આપણે લોકો મળીએ. પણ અરે તું કેવી વાત કરે છે? શું કેવી વાત કરે છે? મારી એટલી હેલ્પ પણ ન કરી શકે? અરે ભાઈ પણ સમજો ને. શું સમજું? હા તું જ કહે છે કે તારી ખાસ ફ્રેન્ડ છે, તું એને ઓળખે છે, તો પછી તારાથી વિશેષ મારી હેલ્પ કોણ કરી શકે? શું હેલ્પ જોઈએ છે હવે? લે જો, એ તારી ફ્રેન્ડ છે તો પછી એક કામ કર ને, આ તું એની સાથે મુલાકાત કરાવી દે, એ બાને મારે વાતચીત થઈ જશે અને જો મને ગમી જશે તો વાત આગળ વધારી દઈશું. મુલાકાત? મુલાકાત કરવાની શું જરૂર છે? તમે જ તો કીધું ને કે થોડી વખતમાં આપણે કોઈને ના ઓળખી શકીએ, તો પછી મુલાકાત કરીને શું ફાયદો? અરે મુલાકાતમાં ઓળખવાનું ના હોય, પણ હું એને મળીશ તો મને એને હું જોઈશ, એની સાથે થોડી વાતચીત કરીશ, એના વિશે જાણીશ, મારા વિશે કંઈ કહીશ તો. એક મિનિટ. એટલે એનો મતલબ એવો ને કે તમને મારા પર ટ્રસ્ટ નથી? હું તમને કહું છું કે મારી ફ્રેન્ડ છે, સારી છોકરી છે, છતાં પણ તમે આ વાત લઈને આવ્યા ને કે તમારે એને મળવું છે. અરે હું ટ્રસ્ટની વાત નથી કરતો. તારી વાત સાચી છે કે તું એને ઓળખે છે, પણ મેં તો મમ્મીને પણ એવું જ કહ્યું હતું કે હું એ છોકરીને એકવાર મળવા માંગુ છું. મને ખબર જ હતી મારા પર આ ઘરમાં કોઈને ટ્રસ્ટ છે જ નહીં. કહું છું મારી ફ્રેન્ડ છે, બહુ સારી છોકરી છે, અને મળવા નથી જવું તો પણ તમારે મળવા જવું જ છે. અરે આપણે એના ઘરે જવાના જ છીએ ને, ત્યારે એને જોઈ લેજો, વાત મારો મતલબ છે જાણી લેજો, જોઈ લેજો, વાત કરી લેજો. ભાઈ માની જાવ ને, આવી રીતે બહાર મળવા જઈએ ને તો સારું ન લાગે. એવું તો ઠીક છે, આમ તો આપણે જ્યારે જોવા જઈએ ત્યારે પણ વાત તો કરવા દઈએ જ છે ને, તો હું ત્યાં વાત કરી લઈશ. હા ત્યારનું ત્યારે જોયું જશે, પણ આપણે બહાર નથી મળવાનું. આપણી રેપ્યુટેશન ઉપર દાગ લાગે ને એવું આપણે ના કરે. પણ તું શ્યોર છે ને કે તું એને બરાબર રીતે ઓળખે છે ને? જોયું ને પાછા ટ્રસ્ટ ઇશ્યુ આવી ગયા ને વચ્ચે? ના ખાલી જસ્ટ પૂછું છું. હા ઓળખું છું, લખી આપું? ના ના થેન્ક યુ, વેલકમ. અને આમ પણ તમારે જોવું છે શું? ખાલી છોકરી કેવી લાગે છે એ જ જોવાનું હોય ને. છોકરી બહુ મસ્ત લાગે છે, એ જો તમે જોશો ને તો તમને પણ ખબર પડી જ જશે. હા ઠીક છે, પણ હા હા મમ્મીને કહી દેજે કે હમણાં જોવા જવાનું નક્કી ન કરે. કેમ? મારે 15 દિવસ માટે ઓફિસના કામથી બહાર જવાનું છે, એટલે હું કામ પતાવીને આવું ને પછી આ જોવાનું રાખશું. સારું હું કહી દઈશ મમ્મીને, પણ આ છે ને હવે કોઈ જાતના નખરા કર્યા વગર હાય હાજ રાખજો. પાછું મળવા જવું છે ને કેવી હશે ને કેવી નહીં ને માઇન્ડને શાંત રાખજો થોડું. હા ને સારું, હું જાઉં ત્યારે. જાઓ. આજ ખિસ્સામાં પૈસા ય નથી. બાપુજી કેમાં કેમ ઊભો? એ ક્યાં ઊભો રહેવું? ઘરે તો કાંઈ મારી જગ્યા છે નહીં. કોણ ના પાડે? તમે તમે ના પાડો છો. અને હા ઓલો આદિ તમારો દીકરો છે એટલે હવે એનું નક્કી કર્યું બરોબર, તો હું તમને ધ્યાનમાં ન આવ્યો. હે કામ શું બાબતમાં? લગ્ન બાબતમાં. લગ્ન કે જે જીવનમાં એકવાર જ થાય, સમજ્યા? લગ્ન કરવાના છે તારે? કરવાના જ હોય ને પછી પૂછો છો એમ? ઇટેલિયને કોણ દે? હું બોલ્યા કહું છું આ તો એમ તને થઈ જાય થઈ. તમે હું કેમ? થઈ જાય થઈ નહીં, મારે લગ્ન કરવાનું બરોબર, થઈ જાય થઈ નહીં. હવે ક્યાંક આમ તમારા હગાવાલા હોય ને એમાં ક્યાંક વાત અકાવ, મને ખબર છે કે તમે કેમ આમ ભેદભાવ રાખો છો. ભેદભાવ નથી કાંઈ, લગ્ન કરવા છે તારે. હા કાંઈ કામ કરેશ? હા કામ પીવાનું કામ કરેશ? પીવા પીવા સિવાય બીજું કાંઈ કામ કરેશ? હા હું કામ નથી કરતો. તો કામ ધંધે ચડી જા પહેલાં, પછી લગ્ન વાળી થામાં. અત્યારે લગ્ન ક્યાં? તારે પહેલાં પીવાનું બંધ કરી પહેલાં અને કાંઈ કામ ધંધે ચડી. પરસેવો પડી જાય છે પરસેવો. હું ક્યારેક ઉસીના પૈસા માગવા જાઉં ને તઈ, સમજ્યા? મહેનત કરતા હોય ને એને નો પરસેવો પડે ને એટલો મને પરસેવો પડી જાય એમ. હા અને હું તો પારકો છું ને કા, અને ઓલો તમારો હગો દીકરો છે એટલે આવું કરો. એવું તને કોણે કીધું? અમે એવું રાખવું છે એવું? દેખાય જ છે, રાખો છો નહીં, દેખાય જ છે બધું. એને સારો ધંધો કરી દીધો. તારી માં તો હગી છે ને? એ હગી માં છે, પણ એનું તમે હાલવા દો છો. આ બધું તમારા નામે કરીને બેઠા છો. ઈજ કરે બધું, ઈજ ઉલારા મારે છે. એને કેને કરી દીધા લગ્ન? મારા બા વિશે છે ને એક શબ્દ નહીં બોલતા. કેમ? હે મારી ઘરવાળી છે તો ન કહું?
ઈ તો અત્યારે મે લીધો નથી એટલે બાકી બપોર પછી નમન મળજો એટલે હું તમને કહે તીધી માંગી હતી ને એક આજ ઓકે લઈ જજે હવે તો લાકડી લઉં સીધો તમે તો લાકડી જ લ્યો ને હું ક્યાં તમારો દીકરો છું તો પીને આવે તો લાકડી લેવી પડે ને ના નથી પડી ઘરે પીને આવવાની કાંઈ નહીં પેન જાવી તો ઘણા એમ જો ગુલાબ લઈને ઊભા હોય તમારી જેમ ગુસ્સો નથી કરતા ગુલાબ લઈને ઊભા ન્યા વયો જજે પીન કોને કહો છો તને કહું છું પારકાઈ એમ જ રાખજો તમે સમજ્યા તમે મને નહીં સમજી શકો મને 500 રૂપિયા આપતા જાઓ શેના 500 દારૂના આ ચોકવેટ કરી દઉં દારૂના લઈ લે તારી મા પાસે લઈ લે નહીં પગાર બધું એને આપી દેજે આદી મેં કીધું ને તમે મને પૈસા આપો નથી આપવાનો પૈસા આપો નખર રસમાં બસમાં ઉતરી જાય મને લાફો માર્યો માર્યો તો શું છે નીકળો જાવ દારૂડી હવે તું જો હા આ ડોહાનું કાંઈક કરવું પડશે વો આ ડોહો છે ને મારી જિંદગીમાં કાંટો છે કાંટો હાલો હવે આ રમલાને ગાડી દેતો આવું એને બટાડી જો આ નરેશભાઈની દીકરી હા બેન મારી આ એકને એક દીકરી છે બસ જે ગણો એ આ મારી દીકરી છે એના મમ્મી પછી મારે દીકરો હતો એ અકસ્માતમાં મૃત્યુ પામ્યા એને ઘણા વર્ષ થઈ ગયા પછી બસ અમે બાપ દીકરી એકલા જ છીએ અને મારી ઈચ્છા એવી છે કે તમે મારી દીકરીને એટલો બધો પ્રેમ આપો કે એને મા બાપને ક્યારેય પ્રેમની ઉણપ જ ન આવે મારી યાદ જ ન આવે હા નરેશભાઈ જો અંજળ હશે અને આ થઈ જશે ને તો તમે જરાય ચિંતા ના કરો એને માનો પ્રેમ તો હું આપીશ દામિની કેટલું ભણેલી છે તું ભાઈ શું જાણીને કામ છે કેટલું ભણેલી છે લગ્ન કરવા માટે ભણતરને શું લેવા દેવા છે છોકરી દેખાતા એટલી મસ્ત તો છે અંકલ તમે ટેન્શન ના કરો હું દામિનીને મારી બેનની જેમ સાચવીશ અને મારા મમ્મીનો સ્વભાવ પણ બહુ જ સારો છે એમને લોકોને બહુ સારા સાચવે છે અને મીરાએ તને કીધું હતું ને કે દામિની એની ફ્રેન્ડ છે એટલે એ સારી રીતે ઓળખતા જ હોય ને એકબીજાને જાણતા પણ હોય ને પછી ભણતરને શું આટલું બધું મહત્વ આપવાનું અને શાંતિભાઈ બધી મને વાત કરી હા એ કે બહુ સારા છે માણસો અને આદિત્ય પણ બહુ સારો છે ભણેલો છે એટલે મને કીધું મને એમ થયું કે તો મારે કોઈ જાતની ચિંતા કર્યા જેવું જ નથી હા પણ હું શું કહું છું અકલ કે દામિની કઈ વાત કેમ નથી કરતી કે અરે પણ મેં તને કીધું હતું ને દામિનીનો સ્વભાવ કેવો છે દામિનીનું વર્તન કેવું છે કીધું તું કે નહીં તો પછી અહીંયા આવીને શું કામ પૂછે છે અંકલ તમે ચિંતા ન કરો ભાઈને તો આવી આદત છે જ બધી વાતનું મૂળ લઈ લેશે તો શું તો પડે ને અંકલ સીધી વાત છે ને કે અમારે લાઈફ ટાઈમ સાથે રહેવાનું છે તો હું નહીં પૂછું તો કોણ પૂછશે બસ આદિ આટલી સરસ દેખાવડી છે આ વાત આવી છે તો પછી હવે તારે શું બોલવું છે ને પૂછવું છે ને શું કરવું છે એ લગ્ન પછી બધી વાતો કર્યા કરજે ને અને આમ પણ કોઈ વ્યક્તિમાં કંઈ ખામી હોય ને ખોટું બોલતા હોય ને તો આવી રીતે સામે ના બેઠા હોય બીજાની સામે થોડું ધ્યાન રાખ્યો તો વધારે સારું ને ભાઈ અને બધાય તારા જેવા બોલકણાય ન હોય છોકરીઓ તો આમે થોડીક શરમાળ હોય એ જાજુ ન બોલે લગ્ન પછી જોજે ને તારે એને કેવું પડશે કે હવે તું ચૂપ રહે બધી વાત તમારી સાચી પણ હું એની સાથે વાત કરવા માંગુ છું શું આદિ તું પણ વાત અહીંયા આપણે વાત નથી કરતા હવે તારે એની સાથે શું વાત કરવી છે એ બધી વાત પછી થયા કરશે નરેશભાઈ તમે ચિંતા નહીં કરો આ મારો આદિ તો છે ને થોડોક છે જ એવો બધી વાતને ચોળીને ચીકણું કરે પણ તમે છે ને એનું ટેન્શન ન કરતા અને બસ અમારી હા એટલે એની હા જ હોય કાંઈ મમ્મી બમ્મી નહીં હું જે કહું ને બરાબર હોય અને આમ પણ તમે કહેતા હતા ને કે થોડી વાર કોઈ માણસ પાસે બેસીએ ને તો એને ઓળખી ના શકીએ જાણી ના શકીએ તો 5-10 મિનિટ માટે વાત કરવાની શું જરૂર છે પછી આખી લાઈફ વાત કરવી જ છે ને હા પણ તો બસ હવે તો હવે હવે કાંઈ નહીં બોલતો આ સંબંધ હું પાક્કો સમજો યા હા હા પાક્કો જ અને હવે છે ને તારીખ અને મુહૂર્તને જોઈને તમે કેવડાવી દેજો હાલો ત્યારે અમે જઈએ હો પણ ચા નાસ્તો અરે અત્યારે કાંઈ નહીં
મને લાગે છે થોડા દિવસ માં દવા ની અસર થાય ને તો તને ઘણું સારું થઈ જાય. બેટા હવે આ બધું બંધ કરી દે, હવે તું નાની નથી. તૈયાર થાય છે? હા પંત, તમે આ રૂમમાં કેમ આવ્યા? કેમ હું રૂમમાં ના આવી શકું? નહીં, આ મારો રૂમ છે. અરે દામિની, આજે મારે રજા છે તો મેં વિચાર્યું હતું કે આજે તને લઈને આપણે બહાર જઈએ. પંત, તમને અહીંયા રૂમમાં આવવાનું કોઈ કીધું હતું? મેં તમને નહોતું કીધું રૂમમાં આવવાનું. કોઈની છે ને પરમિશન વગર રૂમમાં ના આવાય, બેડ મેનર્સ. હા સાચી વાત છે, પણ હવે તો હું આવી ગયો છું તો સોરી, હું તારા રૂમમાં આવ્યો એના માટે. બે કાન પકડો, માફી માંગો. બસ ઇટ્સ ઓકે. તમારે આજે રજા છે? હા, હું સ્કૂલમાં હતી ને ત્યારે મને સન્ડે રજા આવતી હતી, પછી તો પપ્પાએ સ્કૂલે જવાનું જ બંધ કરી દીધું, પછી રોજ જે હોલિડે. હા, તારા આવા સ્વભાવ અને તારી સાથે જે થયું છે એના કારણે તારે હંમેશા હોલિડે જ રહ્યો, પણ તું ચિંતા ના કરતી, આપણે જ્યાંથી દવા લઈએ છીએ ને ત્યાંથી તને વધારે સારું લાગે છે. લાગે છે ને? હા, પણ મારે દવા નથી લેવી, બહુ કડવી છે. હા કડવી તો છે, પણ લેવી તો પડશે ને. બા ક્યાં છે? કેમ, એમનું શું કામ છે તારે? મારે એમની સાથે રમવું છે. અરે હું તને જ્યાં બહાર લઈ જાઉં છું ને ત્યાં બધું રમવાનું હશે. સ્લાઇડ હશે? હા. લપસણી? હા હા. વાહ, તો ચલો ક્યારે જવું છે? હમણાં જ જઈએ આપણે. ઓકે. પણ દામિની, હું તારી સાથે થોડી વાત કરવા માંગુ છું. ઓકે બોલો. તને ખબર છે કે તારા લગ્ન થઈ ગયા છે મારી સાથે? હા, પપ્પા મને કહેતા હતા કે હવે તારા લગ્ન કરવાના છે. પેલું નાના છોકરા ઢીંગલીથી રમે ને ગુડ્ડા ગુડ્ડી, એમાં છે ને મારી પાસે એક ઢીંગલી છે, મેં પણ છે ને એનો હસબન્ડ બનાવ્યો તો એક. અરે કેવી વાત કરે છે તું, તારા સાચેમાં લગ્ન થઈ ગયા છે, એ રમતવાળા ઢીંગલા ઢીંગલી નહીં. હું એ ઢીંગલો છું અને તું એ ઢીંગલી. દામિની, તને હું કેવી રીતે સમજાવું ને એ મને પણ નથી સમજાતું. ખાલી એટલો જ વિચાર આવે છે કે તારી સાથે આવું શું કામ કર્યું, અને મારા જ ઘરના સભ્યોએ મારી સાથે આવું ખોટું શું કામ બોલ્યા, આ બધી વાત છુપાવી શું કામ, આવું કરવાનું કારણ શું? શું વાત છુપાવી? કઈ નહીં, ચાલ આપણે બહાર જવું છે ને, હિચકા ખાશું. મીરા, હવે તો કાંઈ તકલીફ નથી ને? આપણે જે ધાર્યું તું એ જ થયું ને? એ જ થયું. તો પણ આ વાત પૈસાની હતી ને બા, તો પૈસા તો હજી આવતા જ નથી. આ પૈસા આવવાનું ચાલુ થાય ને તો હું મારી લાઈફ જીવું કંઈક. હવે બસ, હવે એ લગ્ન વખતે જે પૈસા આવ્યા હતા ને એમાંથી અડધા તો આમ થઈ ગયા છે. તો એ મને તો દેખાતા નથી ને, એ મને તો આપો. એ હમણાં ન બતાવાય, નહીં તો ખબર પડી જાય કે આ લગ્ન ના આવેલા પૈસા આ લોકો વાપરવા માંડ્યા છે. આવને બટા. શું થયું ભાઈ? તમે લોકો મને એક વાતનો જવાબ આપશો? શું પણ?
હું કેટલા દિવસ આમ ને આમ ચલાવીશ? શું ચલાવવાની વાત કરે છે? શું ચલાવવાની? આટલા ભોળા બનવાનું નાટક ન કરો ને તો સારું છે. એલા પણ તું મગનું નામ મરી પાડે તો અમને ખબર પડે ને કે તમે મારી જિંદગી શું કામ બગાડી? તમને લોકોને ખબર જ હતી ને કે એ ગાંડી છે. હે? માનસિક એની હાલત ખરાબ છે, છતાં પણ તમે એની સાથે મારા લગ્ન કરાવી દીધા. એક મિનિટ, કોની વાત કરો છો? કોણ ગાંડું છે? દામિની. શું? તારી ફ્રેન્ડ. આદિ, કેવી રીતે હોઈ શકે ભાઈ? દામિની કઈ ગાંડી નથી. અરે મેં એની સાથે વાત કરી છે. મેસેજમાં અમે લોકો 3-3, 4-4 કલાક વાતો કરતા હતા. હવે ગાંડું માણસ કઈ ટાઈપિંગ કરી શકે બા? હા, આ લગ્નને 1 અઠવાડિયું થઈ ગયું, છતાં પણ એની હાલત તમે જોતા નથી. આ રાતના તમારી ભેગી આવીને સૂવે છે તો પણ તમે કઈ નથી કહેતા. પણ આદિ, મને એમ કે એનું માથું બાથું દુખતું હશે ને તું હેરાન ન થાય એટલે આવીને સૂતી હોય, બાકી કઈ કારણ ન હોય. અને ઘરના કામમાં કઈ નથી, બધું બરાબર જ કરે છે. અરે પણ એવું પડતું હોય શકે ને કે કમ્ફર્ટ ના હોય આપણા ઘરમાં? અરે જ્યારે નવા સંબંધો બંધાતા હોય ને ત્યારે ઘણી બધી વસ્તુઓ મગજમાં ચાલતી હોય છે. અને આ બધી વાત કે અમને કહેવાની નથી, તમારે એની સાથે ડિસ્કશન કરવું જોઈએ ને. એને સમજ પડે તો ડિસ્કશન કરે ને, એને તો કઈ સમજ જ નથી પડતી. લગ્ન શું કહેવાય, હું કોણ છું, પરિવાર શું કહેવાય, હું ક્યાં આવી છું, મારા રૂમમાં શું કામ આવો છો, રમકડાથી રમવા દો, મમ્મી સાથે રમવા જવું છે, આવું બધું તે વર્તન કરે છે. એને હું સમજાવું એમ ને? વાહ, અમારી સાથે તો ધીરેથી વાત કરી શકો ને. શું ધીરેથી વાત કરી શકું? મારી જિંદગી ખરાબ કરીને હું ધીરેથી વાત કરું? તને તો બધી ખબર હતી ને. એક્સક્યુઝ મી, મને કઈ નહોતી ખબર. અરે મને ખબર હતો હું થોડી આવું કરું, એ પણ મારા સગા ભાઈ સાથે. વાહ, તે દિવસે તમે વાત કરવા કેમ ના દીધી મને? આદિ, વાત એટલા માટે ન કરવા દીધી કે આપણને જે જોઈતું તું, છોકરી સુંદર છે, દેખાવડી છે, પછી વાત શું કરવાની? અને આ મીરાએ ન કીધું કે 5 મિનિટની વાતમાં તમે એને શું સમજી લેવાના ને ઓળખી જવાના, એટલે ન કરવા દીધી. અને ટાઈમે ક્યાં હતો આપણી પાસે? હા, ટાઈમ તો હતો જ નહીં ને. ખબર નહીં મારે લગ્નની એટલી બધી ઉતાવળ શું હતી, ટાઈમ જ નહોતો આપણી પાસે. આ ધોળા તો ગધેડા પણ હોય એટલે પરણી જવાનું એમ ને. જોયું ને બા, ગમે તેટલું કરીએ ને તોય પણ ભાઈ દેખાડી જ દેશે કે આપણે એમના નથી. ઓ, એટલું બધું ઇમોશનલ થવાની જરૂર નથી, મને બધી ખબર પડે છે. અને એક વાત સાંભળી લો મારી, મેં નક્કી કરી લીધું છે કે આ છોકરીને આ ઘરમાં નથી રાખવાની થતી. આપણે એના પપ્પાને ત્યાં મૂકી આવશું, કારણ કે એની માનસિક હાલત વધારે બગડે અને અહીંયા રહે ને એ સારું નથી. આદિ, સમજવાની કોશિશ કર, હજી 1 અઠવાડિયું થયું છે ને, થોડા દિવસ જવા દે, બધું સારું થઈ જશે. મારામાં તાકાત નથી હવે કે થોડા દિવસ એને સાચવી શકું. અને હું એની સાથે પ્રેમથી રહી રહીને થાકી ગયો છું. જોવા જઈએ તો એનો તો કંઈ વાંક જ નથી, એ તો નાના બાળક જેવી છે. હા, ઘરમાં આટલા બધા ઓછા હતા કે તમે એક નવું બાળક લાવીને આપી દીધું, હવે એને પણ હું સાચવું. શાંતિ રાખો મમ્મી, એવું હોય ને તો તમે એમના પપ્પા સાથે વાત કરી આવો ને એક વખત. વાત કરવા જવાની જરૂર શું છે, એમના પપ્પાને પણ ખબર જ હશે ને, એટલે કે મારા સસરાને, એમને તો બધી જ ખબર હશે કે મારી દીકરીની હાલત કેવી છે. આદિ, એને ઘરે જ મૂકવી છે ને, મને એકવાર એના પપ્પાને મળી લેવા દે અને એ હા પાડે ને એટલે આપણે એને મૂકી આવીએ. બસ, ખુશ ન જોતી ને તારે મૂકી આવશું. બોલો બેન, કેમ છે? શું નથી એમ કયો? કેમ, શું થયું? અરે, ગંભીર વાત લઈને આવી છું. ગંભીર વાત એટલે કેમ, કઈ કોઈ બીમાર છે ઘરે? ના, મારો આદિ દામિનીને ઘરમાંથી કાઢવાની વાત કરે છે. ઘરમાંથી કાઢવાની વાત કરે છે? હા. અરે પણ શું કામ, એને તો બધી ખબર છે, શું કામ કાઢવાની વાત કરે છે? મારી દામિનીની કઈ ભૂલ થઈ ગઈ? હા, દામિની નાના બાળક જેવું વર્તન કરે છે, રમકડા રમવા માગે છે અને એટલી નાદાની કરે છે. આદિની કોઈ વાત માનતી નથી, સમજતી નથી. માનવાની તો ક્યાં રહી, સમજતી નથી. જો બેન, એ જેવી પહેલાં નાનપણમાં જ્યારે આ એને આઘાત લાગ્યો ને ત્યારે જે ગાંડા કાઢતી હતી ને, એનાથી લગભગ 80% ગાંડા એના બંધ થઈ ગયા છે એમ કહો તો એ ચાલે. હા, શાંતિભાઈએ મને વાત કરી હતી કે એ મગજની થોડી ઓછી છે અને દવા ચાલે છે, હમણાં સારી થઈ ગઈ છે. પણ
80% બંધ થઈ ગઈ છે પણ 20% જે છે ને ઈ આદિને નડે છે. જો આ દવા ચાલુ છે ને એને એ ચાલુ રહેશે ને એટલે 20% પણ બંધ થઈ જાય અને એકદમ નોર્મલ વ્યક્તિ જેવું જ વર્તન કરશે. થોડી ધીરજ રાખો. શું ધીરજ રાખું નરેશભાઈ? તમે કહો છો નાનપણથી એને આઘાત લાગ્યો હતો અને દવા દારૂ કરતાં કરતાં અત્યારે 80% જતું રહ્યું છે, તો આટલી મોટી થઈ ત્યારે 80% ગયું, તો આ 20% જતાં જતાં તો બીજા કેટલા વર્ષ એના નીકળી જશે. જો એની મેં દવા ઘણી કરાવી હતી પણ કોઈ અસર નહોતી થઈ, પણ અત્યારે જે દવા ચાલુ છે ને એ બહુ ઝડપથી એને અસર કરે છે, એટલે એ બહુ લાંબો ટાઈમ હવે તમારે આ પરિસ્થિતિનો સામનો નહીં કરવો પડે. એવું ને તમે સમજીએ છો, પણ એક પતિ સમજી શકે કે એની પત્ની સાવ નાના 5-6 વર્ષના બાળક જેવું વર્તન કરે એ કોઈ પતિ સમજી શકે? અરે પણ આ તો તમે એવી રીતે વાત કરો છો જેમ મેં કેમ બધું તમારાથી છુપાવ્યું હોય. મેં બધી વાત શાંતિભાઈને કરી હતી અને શાંતિભાઈ બધી વાત તમને કરી હતી, આમાં પછી છુપાવવાની વાત જ ક્યાં આવી અને કાઢવાની વાત ક્યાં આવી? નરેશભાઈ, શાંતિભાઈએ જે વાત કરી હતી એ મને કરી હતી અને હું સમજું છું, પણ આ વાત અમે આદિને નથી કરી. એટલે તો તે દિવસે એણે એમ કીધું કે મારે એની સાથે વાત કરવી છે, તો આપણે ટાળી દીધેલું. એટલા માટે જ કે એની સાથે વાત કરતાં કરતાં ઓલી જો કંઈક ગાંડા કાઢે તો પછી આદિ હા પાડે જ નહીં. અરે હા ન પડે તો કાંઈ નહીં, પણ મારી છોકરીની જિંદગી તો ખરાબ ન થાય ને. તમે આદિને શું કામ વાત ન કરી? મેં તમને ના પાડી હતી કે તમે આદિને વાત નહીં કરતા, તમારે કરી દેવી જોઈએ ને વાત. હા, પણ શાંતિભાઈ જ કીધેલું કે તમારા ઘરે આવશે ને અને પરિવારની સાથે રહેશે ને તો એ જલ્દી સારી થઈ જશે, અને એટલા માટે જ દામિનીનું સારું ઈચ્છવા માટે મેં હા પાડી હતી. પણ હવે જે થયું એ, પણ હવે કરશું શું? પેલા આદિનો તો જો નોકરી પણ નથી રહી, કારણ કે આના ટેન્શનમાં એ ત્યાં બધી ભૂલો કરતો રહ્યો ને, તો નોકરી એની છૂટી ગઈ અને હવે બીજે ગોતે છે પણ નોકરી મળતી નથી. અને મારા ઘરમાં તો તમે કયો એવી તકલીફ ઊભી થઈ છે. જો બેન, પહેલાં પ્રથમ તો વાત તમે બહુ મોટી ભૂલ જ કરી છે. આ આદિત્ય કુમારને તમારે પહેલાં બધી વાત કરી દેવી જોઈએ, પણ તમે ન કરી કે દામિનીની જિંદગી જો સુધરી જાય તો એમ જ હોય ને તમારી માં તો મન. મારી તો સારી ઈચ્છા હતી કે દામિનીની જિંદગી સુધરી જાય અને બંનેનું લગ્ન જીવન એ સારું જાય, પણ મન થોડી ખબર હતી. નહીં, તમે તમારી જગ્યાએ રાઈટ જ છો, હું ના નથી પાડતો, પણ હવે આદિત્ય કુમારને જરીક સમજાવો કે સારું થઈ જશે, એમાં ચિંતા કરવાની જરૂર નથી. બીજું શું કાંઈ તમારે અગવડ હોય તો મને કહો, હું તમને મદદ કરીશ. અગવડમાં તો હું તમને જે વાત કરું છું એ છે જ. અત્યારે એની નોકરી નથી, મારે ઘર કેમ ચલાવવું એની તકલીફ પડી ગઈ છે. હા, કાંઈ વાંધો નહીં, એ તકલીફનું બધું નિવારણ આવી જશે. કેવી રીતે નરેશભાઈ? એક મિનિટ. શું કરવા ગયા છે? જો આ 50,000 રૂપિયા છે અત્યારે તમે રાખો, તમારે દવા દારૂમાં જો કંઈક ઘટતા હોય ને તો હું તમને વધારે આપીશ, પણ તમે આવું પગલું નહીં ભરો. એક દામિની જ મારો આધાર છે, જો એ દુઃખી થશે ને તો હું આ જિંદગી નહીં જીવી શકું. નરેશભાઈ, મને તમારા માટે પૂરી સહાનુભૂતિ છે, હું સમજી શકું છું. માં વગરની દીકરી છે અને મારા ઘરે એને માનો પ્રેમ મળશે, પણ આદિને સમજાવવાનો થોડોક અઘરો તો છે જ. અને હા, એની દવા તમે જે મોકલી હતી ને એ હવે પૂરી થવા આવી છે. અરે આ પૈસા રાખો, આ જ્યારે ખૂટે ને ત્યારે તમે, ત્યારે તો હું બીજા આપીશ, પણ આવું નહીં કે તમે કરો. તમારે જેટલા પૈસા જોઈએ એટલા હું આપીશ, મારી પાસે પૈસા શું કામના છે? બધા મારી દામિનીના જ છે ને, સમજો તમે, અને આ એક બાપની આ વિનંતી તમે સ્વીકારી લો. હા સારું, હું આદિને સમજાવવાની કોશિશ કરીશ. આ તો મારી એક ફરજ હતી તમારા સુધી વાત લાવવાની. ચાલો, તમે સાચો છો મારી દામિનીને. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ત્યાં સુખી અને ખુશ રહે ને તો મારી ભલે બધી દોલત મારે દેવી પડે, હું બધી આપી દઈશ, પણ મારી દામિનીને હું ક્યારેય દુઃખી તો નહીં જ જોઈ શકું. બા, શું કામ હતું તમને બોલાવી હતી? કામ હતું તારું? હા, પણ શું કહું છું. બા,
जरा बता। धीरे आटला बड़ा पैसा क्या थी लाविया? नरेश भाई पासे गई थी। बा साचे आटला पैसा मैं मारी लाइफ में पहली वक्त जोया छे। अरे आवा तो हवे छे ने थोड़ा थोड़ा दिवसे आईवा ज करशे। એટલે આદિભાઈ હારે હારું જ રહે છે અને હું ક્યાં એમની સાથે બગાડું છું પણ આદિભાઈ જ છે ને હવે એમને તો ખબર જ છે ને કે આ જે કર્યું એ મેં જ કર્યું છે એટલે હર હંમેશા મને બ્લેમ કર્યા કરે છે અને હું મારી જાતને સાબિત કર્યા કરું તારો છે ને જીભડો બહુ મોટો છે ધીમે બોલતા નથી આવડતું એ દિવાલો નહીં કાન હોય મારાથી ધીમે બોલીશું તમને નહીં સંભળાય ને ના એમ પાછું થોડુંક મોટેથી બોલ અને હશે ને ઢાંકીને મૂકી દે ઢાંકીને નહીં આ ઓલો હસકો હમણાં આવશે ને તો એ માગશે ના ના આ પૈસા હું કોઈને નહીં આપું આ પૈસા મારા અને તમારા જ છે બસ ખાલી હા બસ મૂકી દે હું શું કહું છું આ તમે એવું તો શું કહીને આવ્યા કે એમણે તમને પૈસા આપી દીધા અરે મેં તો કીધું કે મારો આદિ છે ને ઓલીને કાઢી જ મૂકવાનો છે અને એ કહે કે તમને તો પહેલેથી ખબર હતી કે આવીશ મેં કીધું હા એ ખબર હતી પણ હાવ આવા રમકડા માગે ને આવું કરે ને આદિને હાચવે ને બોલે નહીં આદિની નોકરીએ વહી ગઈ એના ટેન્શનમાં ને ટેન્શનમાં તો ને મેં કીધું એ ઓલીની દવાઈ ખૂટી ગઈશ તો મને કે હમણાં રાખો ને પાછા જોશે પાછા દઈશ પણ મારી દીકરીને કાઢી નહીં મૂકતા પણ એમ નહીં આ ક્યારેક આદિત્યભાઈ ત્યાં ગયા તો અને બધી ચોખવટ કરી નાખી તો એ નહીં કરે આદિ પાછો સાવ એવો નથી આપણે હારે વાત કર્યા વગર ક્યાંય નહીં જાય આદિને હવે આપણે હાચવવાનો છે બધી રીતે ધ્યાન રાખજો હો બા આદિભાઈનો મને વિશ્વાસ નથી ખબર છે ને મારા પર કેવો ગુસ્સો કરતા હતા જો પાછી દીપી બોલ ને સોરી સારું હવે હા પૈસા મૂકી આવું હા એ તો મૂકી દે અને હવે છે ને દામીને તારે ધીમે ધીમે એને ટ્રેન કર ને તારી બેનપણી બેનપણી કરે પણ કાંઈ કરતી નથી પણ ક્યાં મારી બેનપણી હતી એ તો હું ખોટું બોલતી હતી ને હવે એને કોણ બેનપણી બનાવે જો હું હવે એને હારી કરવા જઈશ ને તો એ નહીં થાય તારાથી થઈ જાય તારી ઉંમરની છે ને એટલે મારાથી નહીં માને સારું હવે કરીશ કંઈક હવે હું મૂકી આવું કે પછી બધાને આપવા છે કોઈ ન દેવા એ તો કહું છું કે મૂકી આવું ને અંતાડીને લઈ જા કહું છું આવડે છે મને હવે એવું બધું હા બોલો આદિભાઈ લગ્નના કેટલા દી થયા કેમ એના લગ્નના દીને અને તારે શું ગણતરી કરવી છે તમે મને કીધું તું કે એના લગ્ન થાય ને એટલે આપણે પૈસા વાળા થઈ જાવ બસ માને નવરી ભાળી નથી અને ભાઈ આવ્યા નથી અને તારે ને મારે ખાલી પૈસાનો સંબંધ છે બીજું કોઈ રીતે પૂછ્યું કે મા તારી તબિયત કેમ છે તને કાંઈ દુખે છે ઉકે છે કંઈ ખાધું પીધું કોઈ દી પૂછ્યું લ્યો આવીને પૈસા દ્યો માલે પૈસા જોઈએ અરે આ તો કાંઈ રીત છે તું મારો દીકરો છે આ ઓલો આદિ જો કેવો ડાયો દીકરો અને તું હું આમ છું એમ ને છે જ તો તને નથી ખબર કે તું કેવો છે બા આમાં તબિયતની વાત પૂછવાની ક્યાં વાત આવે છે તમારો અવાજ સાંભળો ને ત્યાં મને ખબર પડી જાય કે તમારી તબિયત છે ને ટકોરા જેવી જ છે સમજ્યા અને હવે થોડા ઘણા લાવો હવે બહુ દેશી મેં પીધું હવે મારે છે ને વિદેશી પીવાનું છે વિદેશી પીવો હોય ને તો જા બે કામ કર અને બે રૂપિયા કમા પછી ખબર પડે એ મફતમાં તો આ જ મળે નહીં એ મારે નહીં જોવાનું તમે મને કીધું તું કે આદિભાઈ લગ્ન પછી તું માગે ને એટલા રૂપિયા આપે ધીરે બોલ ને તું ને મિરકી બેઉ સડના જીભડા જ બહુ લાંબા છે આ છે ને ઘરમાં કોકો એ સાંભળે એ ખબર કેમ નથી પડતી લો લગ્ન પછી પૈસાવાળા લગ્ન પછી પૈસાવાળા હવે આદિભાઈ નોકરીએ ગયા છે ને ઓલું રમકડું છે એને જ કાંઈ ખબર પડતી નથી અરે તને ખબર નથી મુંબઈની ભાષામાં હું કેવા એડા બેન કે પેડા ખાતા એ ગાંડી ગાંડી કે પડે એને હમત બધી પડતી હોય વાત કરીશ તું મને આપો હાલો એટલે માથાકૂટ બધી જાય મારી પાસે કાંઈ નથી હો માગતો જ નહીં ઠનઠન ગોપાલ છે અહીંયા તો અને હા ઓલી મીરા પાસે કંઈક થોડા ઘણા બધું વસ્તુઓ લાવવા દીધા હતા તો એની પાસે હોય તો લઈ લે જા બાકી આપણી પાસે આપણે પૈસાનો વ્યવહાર કે વહીવટ કરતા જ નથી આની કરતાં ભગવાને મને ભિખારી બનાવો હોત ને તો સારું હતું મારે ગમે ત્યારે અહીંયા ભીખ જ માગવાની તો હજી એ કાંઈ મોડું નથી થયું જાઓ મારે અહીંયા એકને ઓછા ખવડાવવા જાઓ તારા હાથ ને ખબર
પૈસા છે આ આપણા નથી હવે તો આ બાજુવાળા ઓલા માસી છે ને એમણે સાચવવા મૂક્યા છે હવે એમનો છોકરો છે ને એ દારૂ પીવે છે એક નંબરનો લુખ્ખો છે સાવ એટલે એમણે શું કીધું કે તારા ઘરે સાચવીને મૂકી દે મારે જોશે ને ત્યારે લઈ જઈશ વાંધો નહીં કેટલા દી મૂકવા એ પાસ આજનો દિવસ આજનો દિવસ હમ કાલ સવાર તો લઈ જશે વાંધો નહીં હવાર થાય ને ત્યાં તને સન પાસ આપી દઈ ઓ ભાઈ શાંતિ હા આપણા પૈસા નથી આ બાજુવાળાના પૈસા છે આપણે વાપરવાવાળા કોણ એ વાત એ હશે પણ એટલા બધા કોઈ પૈસા હાસવા આપે નહીં એટલે એનો મતલબ એમ કે તને મારી પર વિશ્વાસ નથી એમ જ ને વિશ્વાસ તો છે પણ બેન મને તારા સ્વભાવની પણ ખબર છે એમ તો મને પણ તારા સ્વભાવની ખબર છે તું કાલનું કહીને લઈ જઈશ પૈસા અને પછી પાછા ક્યારેય નહીં આવે આ કહેવાય ને ગયા ખાતે આપવા હોય ને તો અપાય બાકી તને એક રૂપિયો ના અપાય બેન પૈસા તો આપવા પડશે ભાઈ પૈસા તો નહીં જ આપું શું કરી લઈશ તું શું કરી લઈશ એટલે હું એવું કરીશ કે વાવાઝોડું આવી જાય ઘરમાં કઈ વાંધો નહીં વાવાઝોડું આવશે ને કઈ નુકસાન થશે તો તને પણ તો થશે જ ને આ તો કહેવાય સૌનું થાય એવાનું થાય બેન આવા જો સમય થઈ ગયો છે મન પૈસા એક એક વખત ના પાડીને પ્રેમથી બોલું છું તો સમજાતું નથી જો બેન તું મને પૈસા નહીં આપે ને તો આ બધી જ વાત આદિભાઈને કહી દઈશ શું આ શું બોલે છે તું આ બધા પ્લાન ઉપર તું પાણી ના ફેરવતો હો ને આ હું ને મમ્મી કેટલા ટાઈમથી મહેનત કરતા હતા ને ત્યારે નહીં નહીં હું ને મમ્મી કેટલા ટાઈમથી પ્લાન કરતા હતા ને ત્યારે હવે ક્યાંક જઈને થોડા ઘણા પૈસા આવવાની આશા છે હજી આવ્યા તો નથી જ અને તું આવું કરીશ ને તો બધું પૂરું થઈ જશે બોલ જો બેન આ આદિ દામિની શું આદિ દામિની શું છે આદિભાઈને જી ફસાવીને લગ્ન કર્યા છે ને એ વિશે જાણ થશે તો શું થશે શું શું થશે પાગલ આ બધા ઘરની બહાર નીકળી જશું તું હું ને મમ્મી ત્રણે પછી ક્યાં જશું આપણે વાત તો જી છે એટલે જ કહું છું કે મને છે ને પૈસા આપી દે નહીતર જોડતા પણ મારે વાર નહીં લાગે ભાઈ હું આપું છું તને પૈસા હા હા તું છે ને મારી દુખતી નસ દબાવે છે ખરેખર લે હા 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 અને હું છે ને પણ સાંભળ આ વાતની કોઈને ખબર ના પાડવી જોઈએ સમજી ગયો ને ખબર નહીં પડે પણ બેન હું કહું કે તું જરીક વિચાર તો કર આ વાત જો આદિભાઈના કાને જાય તો કેવી હાલત થાય ના ના તો આદિભાઈને કહી ના કહેતો હું તને તારા વાપરવા માટે પૈસા આપતી રહીશ હા પણ આદિભાઈને ફસાવ્યા છે બરોબર ના હો બંધાને ભાઈ હવે ધમકાવી ધમકાવીને પાછો સારું શું બોલે છે નીકળ જા હવે પૈસા લઈને હું પણ આ મૂક્યા હું બ્લેક બ્લેક ડોગ બ્લેન્ડર અરે હાઉ પપ્પા કેમ છો સારો ઘણા સમય પછી અને એ પણ ઓફિસે મને થયું કે આદિકુમાર પાસે આટો મારી આવું અરે મને બોલાવી લેવો હતો ને હું મળવા આવી જાત અરે ના ના હવે હું તો નિવૃત્ત માણસ છું મારે કામ પણ શું હોય અને તમે અહીંયા કામમાં બિઝી હોય એટલે મેં જો હવે શું કામ તમને ખોટો ટાઈમ ડિસ્ટર્બ કરવો હોય તમારી વાત પણ સાચી છે કેમ પણ આજે અચાનક કંઈ કામ હતું બસ એમ જ આટો મારી આવ્યો કેમ છે મારી દામિનીને હવે તો સારું થઈ ગયું ને હા હા છેલ્લે જ્યાંથી દવા લીધી ને ત્યાંથી બહુ ફરક પડ્યો છે હવે જરાય ચિંતાનો કોઈ વિષય નથી એને એકદમ સારું થઈ ગયું છે હું બહુ એટલે બહુ જ ખુશ છું મારા મનમાં હરખ નથી એમાં તો કે મારી દામિની સારી થઈ ગઈ અને એને તમારા જેવો પતિ મળ્યો આજે તમે આવ્યા છો તો એક વાત કહી જ દઉં શરૂઆતમાં મને નહોતું ગમ્યું કારણ કે દામિની એની આવી માનસિક હાલતમાં તમે એના લગ્ન મારી સાથે કરાવી દીધા મને તો આ વાતની જાણ જ નહોતી ખબર નહીં મને તો એમ થતું હતું કે તમે કેવી રીતે માની ગયા અને હું વિચારતો હતો કે દામિની ક્યારેય સાજી નહીં થઈ શકે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ પણ હવે દામિની સારી થઈ ગયા પછી લાગે છે કે કદાચ ભગવાને મારા નસીબમાં જ લખ્યું હશે કે અમે બંને મતલબ કે અમારા મેરેજ થાય
અને મારા ઘરે આવીને જ સારી થશે. આ માટે તમારા મમ્મી ઘણીવાર મારી પાસે આવતા. એ 15 દિવસે મહિને એકવાર આવતા અને આ વાત કરતા કે હવે મારા આદિથી ખર્ચો નથી ઉપડતો તમારો. દવાનો ખર્ચો થાય છે ને જે, એનાથી નથી ઉપડતો. અને તમારી દામિનીને દવા પણ વધારે જોઈએ છે, એની નોકરી પણ છૂટી ગઈ છે. અને એના નોકરી છૂટી ગઈ મારી? એ કહે છે કે એની દેખરેખ રાખવામાં, દામિની દેખરેખ રાખવામાં એક નોકરી પણ ટાઈમે નથી જઈ શકતો અને દવાનો ખર્ચો પણ વધારે આવે છે. ત્યારે મેં એને કીધું તું ગમે થાય પણ મારી દામિનીને સારી કરી દેજો. અને એને હું દર વખતે મહિને 15 દિવસે પૈસા પણ આપતો હતો. અને આ વખતે થોડોક ટાઈમ થઈ ગયો એટલે મને એમ થયું કે ચાલો હું તમને પૈસા આપું, એટલે હું અહીંયા પૈસા આપવા જ આવ્યો હતો તમને. જો આ જે છે એ રાખો, આમાં જે ખર્ચો થાય એ મને કહેજો. આ થોડા ઘણા રૂપિયા તો છે નહીં, આ 2-2.5 લાખ રૂપિયા તમે હવે મારી દામિની માટે છે ને. 2-2.5 લાખ શું, અને એ માટે તો મારે 20-25 લાખ ખર્ચવા પડે ને, તો એ મારે શૂન્ય બરાબર છે. સમજાઈ ગયું, હવે મને બધું જ સમજાઈ ગયું. સમજાઈ ગયું? હા. આ લ્યો, આ પૈસા તમે તમારી પાસે જ રાખો, એની કોઈ જરૂર નથી. અરે પણ આ તમારે મમ્મીને આપી દેજો, અને એ તો તમને આપતા જ હશે ને મારી પાસે પૈસા લાવે. અત્યાર સુધી મને ખબર નહોતી કે એ તમારી પાસેથી રૂપિયા લે છે, અને મારી પાસે એની દવા માટેના પણ રૂપિયા નથી. અને હું નોકરી પર પણ સમયસર નથી જઈ શકતો એ વાતની પણ જાણ તમે કરી મને. સાચું કહું તો મારી આંખ આડે જે એક પટ્ટી બાંધેલી હતી ને, એ તમે અત્યારે આવીને ખોલી નાખી છે. શું? હા, તમારી દામિની મને ઘણીવાર કહેતી હતી કે ઘરમાં મારી બેન અને મમ્મી બંને જે વાતો કરતા હોય ને એ, પણ હું એ વાતને મન પર નહોતો લેતો. પણ જ્યારે આજે તમે વાત કરી રહ્યા છો ને, ત્યારે મને દેખાય આવે છે કે મારા લગ્ન શું કામ થયા હતા. અને આ 15 દિવસે અને મહિને મમ્મી તમને મળવા શા માટે આવે છે? સીધો હિસાબ છે, આ લગ્ન ફક્ત તમને લૂંટવા માટે થયા હતા. મારે આ પૈસાની જરૂર નથી. ના ના, રહેવા જો. મારે પૈસાની મારા મનમાં કોઈ વેલ્યુ નથી. બસ મારે તો મારી દામિનીની ખુશી જોઈએ છે. જે થયું એ તમે ભૂલી જાઓ. તમે તમારા મમ્મીનો કે તમારી બહેનનો કોઈનો વાંક નહીં કાઢતા. તમે સારા છો, મારી દામિની સારી છે, બસ મારે બીજું કાંઈ નથી જોતું. તમારે જોઈતો હોય તો હું વધારે પૈસા આપીશ. બસ મારે વધારે પૈસા નથી જોતા. અને તમે તમારી દીકરીને વેચી નથી કે તમે આ પૈસા આપીને એને સાચવવાની વાત કરો છો. મારી ફરજમાં તો ત્યારથી જ આવે છે જ્યારે અગ્નિની સાક્ષી અમે ફેરા ફર્યા હતા. મારે એને સાચવવી, એની જવાબદારી ઉઠાવવી અને હંમેશા એનું ધ્યાન રાખવું એ મારી ફરજ છે, તમારી નહીં. જો તમે આ રૂપિયા આપીને એ ઉપકાર જતાવવા માગતા હોય તો એ ખોટું છે. નહીં, આ ઉપકાર જતાવવા નથી માગતો, પણ એક બાપ એની દીકરીને કન્યાદાન આપે છે એમ સમજીને લઈ લો. હા, એ જ તમે ભૂલ કરી. તમે આ પૈસાવાળા છો ને, અને તમારી પાસે બહુ પૈસા છે, અને એટલા માટે જ તમારી દીકરીના લગ્ન મારી સાથે થયા હતા. પણ હવે તમે ચિંતા ના કરો, તમારા પૈસા પણ રાખો અને જ્યારે પણ મળવા આવવું હોય ને હરખથી મળવા આવજો. તમે જરાય ચિંતા ના કરતા, દામિની એકદમ સારી થઈ ગઈ છે અને હું અને દામિની બંને તમને ઘરે મળવા માટે આવશું. ભગવાનનો કેટલો ઉપકાર માનું એટલો ઓછો છે. મને આવો જમાય મળ્યો, જેને મન પૈસાની વેલ્યુ નહીં મારી દીકરીની વેલ્યુ છે. પણ ભલે તમે આ પૈસા ન લ્યો, પણ આજે જ હું વકીલ પાસે જઈશ અને વિલ બનાવી લઈશ. આ મારી બધી જ પ્રોપર્ટી હું દામિના નામે કરી દઈશ. અરે એમાં તો તમે મને નહીં રોકી શકો ને. પણ એ બધી શું જરૂર છે તમારે? મારી નજરમાં તમે આજ ઘણા ઊંચા થઈ ગયા છો. પપ્પા હવે હું જાઉં છું. સારું, અમે તમને મળવા માટે આવીશું અને જરાય ચિંતા નહીં કરતા. હા, હવે મારે જરી કે ચિંતા નથી. તો તમારી જો જમાઈ મળે તો કયા બાપને ચિંતા હોય. હા, અને ક્યારેક પાછા આમ
નવરા હોવ તો આટો મારવા આવતા રહેજો. વકીલ પાસે સાઈન કરાવો, તમે આવી જજો. પાપી. અરે અશોકભાઈ, કઈ કામ હતું? હા બોલો ને. તમે આજ બહુ મસ્ત દેખાવ છો. શું? દારૂ પીને આવ્યા છો? એ તો હું રોજ પીવસ, પણ તમે હાવ અલગ જ લાગો છો આજે. શું બોલો છો તમે? તમને છે ને વધારે ચડી ગઈ છે, જાઓ અહીંયાથી. નહીં, જવા માટે નથી આવ્યો આજ. તો શું કામ છે બોલો ને ફટાફટ. કામ તો. અરે આ શું કરો છો અશોકભાઈ? આદિ, આદિ, આદિ હું કરશે. આદિ, હે તારી આટલી હિંમત? હા શું કરે છે આ? કઈ નહીં, મને શું મને હા ખાવાની બધી હદ વધી ગયો તું. મને ખાવાની ના પાડી કે અત્યારે તમારું મસ્તી રહે તું. ના દીપ, મેં એવું કઈ નથી કર્યું. ભાઈ દારૂ પીને આવ્યા ને, આવીને સીધો મારો હાથ પકડી લીધો. બધું મને દેખાય છે, ખાવા માટે નહીં, પણ તું અહીંયા કઈ બીજા ઇરાદે આવ્યો હતો. બસ અશોક બસ, હવે બહુ થઈ ગયું તમારું. અત્યાર સુધી હું તમને લોકોને સહન કરતો હતો આ ઘરમાં, પણ હવે નહીં. નીકળી જા મારા ઘરમાંથી. એક મિનિટ પણ તું હવે આ ઘરમાં નહીં રહે. તું શું ઈચ્છે છે? હા આ સાજી થઈ ગઈ, આની માનસિક હાલત સારી થઈ ગઈ, એટલે ફરીથી તું એને ગાંડી કરવા માંગે છે, પાગલ કરવા માંગે છે. મને બધી જ ખબર પડે છે, હું કોઈ ગાંડો નથી. તમને લોકોને આ ઘરમાં સહન કરું છું એનો મતલબ એ નથી કે મને કઈ ખબર નથી પડતી. અમારો ભાગ છે. ભાગ જોતો છે ને તારે? હે ભાગ મળી જશે તારે, પણ હવે તું આ ઘરમાં એક મિનિટ પણ નહીં રહે. નીકળી જા મારા ઘરમાંથી. તમે મને ધમકી મારો છો? અરે ધમકી જ મારું છું, બાકી છે ને હાથ પણ ઉપાડતા આવડે છે. અને વધારે માર ન ખાવો હોય ને તો ચૂપચાપ ચાલ્યો જાય અહીંયાથી. શાંત થઈ જાઓ. જો તું ચિંતા નહીં કર, હા, અને ગભરાઈશ નહીં. એ તો છે જ એવો. એ પાછો આવશે તો? હવે નહીં આવે આ ઘરમાં, હવે એ ક્યારેય પાછો નહીં આવે. એ બધાને હું જોઈ લઈશ, તું જરાય ચિંતા નહીં કરતી. અને તું જા, કંઈ કામ નથી કરવું, આરામ કર, રૂમમાં જા. અશોકભાઈનું શું કરવાનું? ધીમે ધીમે કરીને બધા પૈસા લઈ ગયા. બોલો હવે ખાલી 5000 બચ્યા છે. પણ આપ્યા હું કામ? મેં તને હું કામ આપ્યા હતા હા જવા માટે? અરે પણ એ મને ધમકી આપતા હતા ને. શું? કે હું નહીં માનું ને તો આદિભાઈને બધું કહી દેશે. બોલો તો. પણ બધાય થોડા, એ મારી માં બધા નહીં, થોડા થોડા કરીને બધા આપી દીધા. એક સાથે નથી લઈ ગયા કાંઈ, રોજ 2000 5000 10000 એમ કરતાં કરતાં 1,00,000 રૂપિયા લઈ ગયા. બોલો. તું મારી દીકરી છે, એ બોર દેખાડાય બોરડી નો દેખાડાય, તું આમ થપ્પી લઈને હવે શું આવ્યા તમે? બા જો, હું અત્યારે પૈસા નહીં આપું, મારી પાસે છેલ્લા 5000 રૂપિયા છે, એ મારા છે. હવે હું ડીંડવાનું છે? અરે મારે હવે છે ને 1 રૂપિયો એને જ જોતો. તો તો સારું ને, પૈસા ન જોતા હોય તો તો. ના ના, સુધરી ગયો એમ, લે હારું થયું ને. ભલા પૂછો તો ખરા કે હું છું છે એમ. હા શું થયું છે? નોકરી મળી ગઈ? મને માર્યો. કોણે માર્યો ને હું કર્યું તે? કોકના પૈસા લઈ આવ્યો ને. પણ બા, એ તો કોકના પૈસા લીધા હોય તો કોક મારે ખરા, એમાં પૂછવાનું શું હોય? અરે મને આદિએ માર્યો. શું શું વાત કરે છે ભાઈ તું? આ આદિભાઈ માર્યો એમ? હા સાચું બોલે છે તું? હું થોડો ખોટું બોલું? તું સાચું જ કેદી બોલ્યો? એ છઠ્ઠી માય સાચું નથ રોયો,
અરે મેં ખાલી ભાભીને કીધું કે મને બહુ ભૂખ લાગી છે, મારી હાટું થોડુંક જમવાનું બનાવી દો ને. એ કે અત્યારે જમવાનું ન બને, તે એમ કરીને પછી આદિભાઈને હાથ પાડ્યો અને મને બે લાફા એટી ગઈ. ભાઈ તું સાચું બોલે છે ને, આદિભાઈ એમ તો કઈ હાથ ઉપાડે એમ નથી. અને બીજું કેવું કીધું, તે ખાલી ખાવાનું કીધું બનાવવાનું એટલે. હા તો એટલી વાતમાં તને આદિએ મારીએ લીધો. એને મેં એને ખાવાનું કીધું ને, તે કે અત્યારે નહીં બને. મેં તું બનાવી દો ને, એ કે નહીં બને. આટલા પ્રેમથી કીધું તું કે હા બનાવી દો ને. હા તમને હવે મારી ઉપર વિશ્વાસ નથી? મને તો તારી પર વિશ્વાસ, પીધેલા ઉપર કોઈ દી વિશ્વાસ ન કરાય. બા પીધેલો છે ને કોઈ દિવસ ખોટું ન બોલે. બસ હવે હવે પીવાની વાતો વચ્ચે ક્યાં આવી છે? જે કરવાની છે ને એ કરો બને, હું માદી કરો. શું કરવાનું છે તો હવે આપણે? હવે હું કરવાનું હોય છે, હવે આમાં છે ભાગ લઈ લો. એ તને શું ભાગ લઈ લો, ભાગ લઈ લો, એક બે લાફા માર્યા એમાં કઈ ભાગ ન લઈ લેવાનો હોય. રે તું તું તો આમે બહાર રખડતો છે, અમારું શું થાય એમ નહીં, હવે અમે વિચારશું. અને એક બીજી વાત, કે મને એમ કીધું કે ઘરમાં પગ નહીં મૂકતો. હા તો કે એમાં શું નવાઈ છે? તે કઈ કર્યું જ હોય, આ તારી વાત ઉપર છે ને અમને કોઈને ભરોસો છે જ નહીં. આપણા લખણ એવા હોય ને એટલે બધાય કે. મારા લખણ છે ને દારૂ પીવાના છે, એમાં હું નથી ના પાડતો, પણ મેં બીજું કઈ નથી કર્યું, મને બહુ ભૂખ લાગી. બસ દારૂ પીધા પછી તું માણામાં જ નથી હોતો. સારું હવે છોડો ને બધી વાત, હવે શું કરવાનું છે? અને બા તમે એ પાયરકો છે એની ઉપર વિશ્વાસ કરો છો, પણ આ પેટનો કે છે એની ઉપર તમને જરાય કઈ વિશ્વાસ નથી. એલા વિશ્વાસ છે, પણ બધું અમે સાચું માની લઈએ ને પછી જઈએ એને બરાબર ઠમઠોરવા. બા તમારા અને બેનના હમ હું કોઠું નથી બોલતો. તું તો માર્યો જશે. તો તો કઈ કીધું જ હોય મને ખબર છે, ભલે મારો ભાઈ દારૂ પીતો હોય પણ ખોટા સમતો ના જ ખાઈ શકે. એની એટલી હિંમત કે મારા ભાઈ પર હાથ ઉપાડ્યો. બા આજે છે ને ફેસલો કરી જ નાખો. હા તું શાંત, હું કહું છું આદિને હો ને ચાલતો. હવે આદિને ખબર પડશે કે મારી ઉપર હાથ ઉપાડવાનો જવાબ હું મળે છે એને. આદિ આદિ હું છે આ બધું કેમ? અશોક ઉપર હાથ કેમ ઉપાડ્યો તે? હા તો એને પૂછાય ને કે મેં એના પર હાથ હુકામ ઉપાડ્યો. હા એણે ખાલી આની પાસે ખાવાનું માંગ્યું અને એણે ન બનાવી આપ્યું એટલે તે એના પર હાથ ઉપાડ્યો. ખાવાની વાત હોત તો હાથ ના ઉપાડત, વાત કંઈક બીજી જ હતી. ઓ ભાઈ પ્લીઝ, આ તમે છે ને વાતને ગોળગોળ નહીં ફેરવો. મારા ભાઈ અમારા બહેના સમ ખાધા છે એટલે અમને ખબર છે કે ખોટું ના જ બોલે. અરે તમારી બાળીને ખાવાનું ના બનાવવું હોય તો ના પાડી દેવાય ને. એ વાત પણ સાચી. હા તમારા સમ ખાધા છે ને એ પણ ખોટા જ ખાધા છે. બસ હવે તો તને અમારું બધું જ ખોટું લાગશે. એ બધા દિવસ ભૂલી ગયો, હાવ ઓવડો હતો તું જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે. તારું છીપી બધું મેં સાફ કર્યું, તને આટલો મોટો કર્યો આ માટે, આજનો દિવસ જોવા માટે મેં તને મોટો કરેલો. જરાય તને શરમ ન આવી? શરમ મને? શરમ તો તમને લોકોને આવી જોઈએ ને. તમે લોકોએ શું કર્યું મારી સાથે? શું કર્યું અમે? કેમ હજાણિયા બનો છો, ખબર નથી કઈ બોલો ને. શેની વાત કરે છે તું? અને શું અમે કર્યું? જે હોય ને તે ચોખવટ કર, ફોડ પાડીને વાત કર. તો સાંભળી લ્યો, અશોક કોઈ સારો નથી અને એને હું આ ઘરમાં રહેવા પણ નથી દેવા માંગતો અને એ આ ઘરમાં રહેશે પણ નહીં. કેમ? અરે વાહ, કેમ શું કામ? જો તમારે એને આ ઘરમાં રાખવો હોય તો તમને બંનેને પણ આ ઘરમાંથી હું કાઢી મૂકીશ. જોયું ને, આ સાપને દૂધ પાઈએ ને એટલે આપણી સામે જ ફેણ ચડાવે, આપણને ડંખે. જોઈ લીધું ને પરિણામ? મારા ઉપકાર પર તે અપકાર કર્યો છે, અમને કાઢી મૂકવાની વાત કરે છે. હા તમને જ, અને જે આ સાપની વાત કરે છે ને એ ભૂલ મારા પપ્પા કરી ચૂક્યા છે અને હું પણ અત્યાર સુધી કરતો આવતો હતો, પણ હવે એ ભૂલ નહીં થાય કારણ કે મને બધી જ ખબર પડી ગઈ છે તમારી. તમે જે મારા લગ્ન કરાવ્યા આની સાથે, તમને લોકોને ખબર જ હતી ને કે એની માનસિક સ્થિતિ બહુ ખરાબ છે, છતાં પણ આ રૂપિયા અને પૈસાની લાલચમાં તમે મારા લગ્ન આની સાથે કરાવી દીધા. સાચું ને? સાચું, પણ તમારા માટે જ અને આપણા પરિવાર માટે જ. ઓહો બા
હવે જ્યારે ખબર પડી જ ગઈ છે ને તો બધું કહી દો. આપણા ઘરમાં છે ને ખાવા ખીચડોય નહોતો, એટલા માટે અમારે આ બધું કરવું પડ્યું. હા, કે આના બાપના પૈસા ઉપર આપણે સારી જિંદગી જીવી શકીએ. અરે રે રે રે, તો એ રૂપિયા ક્યાં છે? મારા હાથમાં તો કોઈ દિવસ એ રૂપિયા ના આવ્યા. અને હા, ઘરમાં ખાવા ખીચડો નહોતો તો મા દીકરી બંને અત્યાર સુધી અહીંયા રહ્યા કેમ? મને એ ન સમજાણું. તે એમ કીધું ને કે આને હવે કાઢી મૂકવી છે, હવે મારી નોકરી પણ નથી રહી, તો મેં વિચાર્યું કે આ ઘર ચાલશે કેવી રીતે, અને હું નરેશભાઈ પાસે ગઈ અને મેં કીધું પણ મારો આદિ હવે દામિનીને કાઢી મૂકવા માગે છે, અને ત્યારે આના દવા દારૂના અને ઘર ચલાવવાના પૈસા નરેશભાઈ આપ્યા, જેનાથી અત્યાર સુધી ઘર ચાલ્યું અને ચાલે છે. બસ અત્યારનો તમારા બાના બાજી સાંભળું છું, હવે થાકી ગયો છું તમારાથી. અત્યાર સુધી પ્રેમથી વાત કરતો હતો પણ હવે નહીં કરો, અને મારી વાત સાંભળી લો. અશોકે આની છેડતી કરી હતી એટલા માટે એના ઘરમાંથી કાઢું છું, અને માર્યો પણ છે અને હજી પણ મારીશ. જો એ હવે આ ઘરમાં આવશે ને તો તમને લોકોને પણ કહી દઉં, અત્યાર સુધી પ્રેમથી હું બધું જાણવા છતાં પણ ક્યારેય મેં તમારા પ્રત્યે અણગમો નથી રાખ્યો. તમને મા જ માનતો હતો ને તને બેન જ. પણ આજે મારા સસરા મને મળવા માટે આવ્યા હતા, અને એને બધી જ વાત મને કરી છે કે તમે એમની પાસે કેટલી વાર રૂપિયા લીધા છે. ત્યારે મને ખબર પડી ગઈ કે તમે તો મને વેચ્યો છે, પણ તમારો ખૂબ ખૂબ આભાર મને વેચવા માટે. પણ પહેલાં ખૂબ જ દુઃખ લાગ્યું હતું કે તમે મારી અને દામિની બંનેની જિંદગી બગાડી છે, પણ આજે ખુશ છું, આભાર વ્યક્ત કરું છું તમારો કે સારું થયું કે એની સાથે મેં લગ્ન કર્યા. હા હા, માનસિક સ્થિતિ ધીમે ધીમે એની સારી થઈ ગઈ છે, એને દવા લાગુ પડી ગઈ છે, અને હવે એને બધી જ ખબર પડે છે કે ઘરમાં શું ચાલી રહ્યું છે, તમે લોકો શું વાતો કરો છો, એ બધું જ મને કહેતી હોય છે. પણ મેં ક્યારેય તમને કોઈ ફરિયાદ નથી કરી, કે ક્યારેય મેં તમને પૂછ્યું નથી કે તમે ઘરમાં શું કરો છો, શું કામ કરો છો. અને આ બધું સાંભળ્યા પછી પણ હું તમને લોકોને એક જ વસ્તુ કહીશ, જો આ ઘરમાં રહેવું હોય તો પ્રેમથી રહેજો, અને ન રહેવું હોય તો દરવાજા ખુલ્લા છે, જઈ શકો છો. ના આદિના, તે અત્યાર સુધી જે વાત કરી ને એ બધી સાચી છે. હું આ ઘરમાં આવીને ત્યારે હું શ્રીમંતાઈ જોઈને જ આવી હતી કે મારું અને મારા બાળકોનું ભવિષ્ય અહીંયા સારું જ રહેશે અને સારું જ બનશે. પણ ખબર નહીં કેમ સમયની એવી વક્રતા ચાલી, એવું વાવાઝોડું આવ્યું કે 5 વર્ષમાં બધું ફનાફાત્યા થઈ ગયું. ઘરમાં ખાવાના પૈસા ન રહ્યા, અને કેમ ઘર ચાલતું હતું એ હું એકલી જ જાણતી હતી. બસ બા, હવે જે થઈ ગયું છે ને એ ભૂલી જાઓ. ભાઈની વાત સાચી છે, આપણે આપણી ભૂલ સ્વીકારીને શાંતિથી રહેવું જોઈએ, અને અશોકભાઈએ જે કર્યું છે ને એમનું પરિણામ એમને જાતે ભોગવી લેવા દો. હા, સાચી વાત છે. આથી માફ કરજે ભાઈ, સોરી. પરિસ્થિતિને અનુરૂપ મારે આ બધા પગલાં ભરવા પડ્યા, અને પછી જ્યાં દામિનીની વાત આવી ત્યાં પણ પૈસો જ સામે હતો, અને તને ફોસલાવીને એ વાત પણ અમે હા પડાવી દીધી. તો મારી વાત સાંભળી લો, તમને લોકોને જો દિલથી પછતાવો થતો હોય, તમને લાગતું હોય કે તમે ભૂલ કરી છે, તો મહેરબાની કરીને હવે આના પપ્પા પાસેથી પૈસા નહીં માગતા. અને મને એક માં જોઈએ છે, એક બેન જોઈએ છે, મને કોઈ પૈસાના લોભી કે સ્વાર્થી માણસો નથી જોતા મારા પરિવારમાં. હું તમને હાથ જોડું છું કે મને મારી માં અને મારી બેન સુખી પરિવાર જોઈએ છે ઘરમાં. હા દિયા, મને પણ મારો ખોવાયેલો દીકરો જોઈએ છે, અને આ માં વગરની દીકરીને મારા ઘરની લક્ષ્મી અને વહુ ગણીને હું એને વિશેષ રાખીશ. બસ મને માફ કરી દે બેટા, માફ કરી દે બા, માફી ન માગું.